આપણે ઇન્દ્રિય સુખો બહુ પડી ના હોય, કષાયોમાં મારો વટ પડવો જોઈએ, મારું માન થવું જોઈએ, પૈસા લોભ, અને એમાં હિન્દુસ્તાન એટલે ડેવલપમેન્ટ થયું કહેવાય, બહુ બળતરા વધે ને એટલે એમ થાય કે હવે છૂટવું છે, મોક્ષે જવું છે, હે ભગવાન મારે છૂટવું છે, પછી મોક્ષનો માર્ગ શુદ્ધ થાય, પછી જો જ્ઞાની તીર્થંકર ભેગા થાય એટલે આત્માની જાગૃતિ પામી મોક્ષે જવું. એટલે આખી આ સાયકલ છે ડેવલપમેન્ટની, એક ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માયા. એટલે બુદ્ધિ ટોપ પર જાય ને એટલે બળાપો જબરજસ્ત હોય, અને બુદ્ધિ પછી ખલાસ થાય એટલે બળાત્રો ખલાસ થઈ જાય બસ. એટલે પેલા બુદ્ધિ વગરનું હોય પણ ડેવલપ નથી થઈ, અને પછી ટોપ પર જઈને પછી ખલાસ થાય ત્યારે જ્ઞાની કહેવાય. અભૂત એટલે ત્યારે કે ને અમે અભૂત છીએ, પણ અભૂત એટલે શું તો કે જ્ઞાની. અહંકાર ખલાસ થાય એટલે બુદ્ધિ કોને કહેવાય છે તો કે સૂર્યનું લાઈટ આવે ને અરીસા સુધી, અને અરીસાનું લાઈટ રસોડામાં જાય તો કે ડિરેક્ટ લાઈટને જ્ઞાન કહેવાય, અને થ્રુ મીડિયમ લાઈટ જાય ને બુદ્ધિ કહેવાય. તો અહીંયા ઇગોઇઝમનું મીડિયમ છે આત્માનું ડાયરેક્ટ અજવાળું, લાલ કપડું હોય તો લાલ અજવાળું આવે, લીલું કપડું હોય તો લીલું અજવાળું આવે, થ્રુ અહંકાર લાઈટ બહાર આવે એટલે બુદ્ધિ કહેવાય. એટલે એટલે લુચ્ચો અહંકાર હોય તો લુચ્ચી બુદ્ધિ હોય, સાત્વિક અહંકાર હોય તો સાત્વિક બુદ્ધિ હોય. એટલે બુદ્ધિ એ અહંકારી જ્ઞાનને બુદ્ધિ કહેવાય છે, અને નિરહંકારી જ્ઞાન એને જ્ઞાન કહેવાય. એટલે કારણ કે અમારો અહંકાર જ ખલાસ થઈ ગયો એટલે અમારી બુદ્ધિ હોય જ નહીં, એટલે અભૂત. અને બુદ્ધિનો ધંધો શું, અંદર અંદર આ દેહ દેખાય છે ને એવું એ બાહ્યકરણ કહેવાય છે, બહાર ક્રિયા દેખાય કે જો કેવું સરસ કામ કરે છે દોડી દોડીને, ત્યારે એનું અંદર છે ને મન હોય બુદ્ધિ હોય ચિત્ત ને અહંકાર ચાર હોય, મને તો બધા વિચારો આવ્યા કરે થોટ્સ, મન એટલું જ ફંક્શન છે બધું, એ ગ્રંથિ હોય છે. પૂર્વભવે જે જે બાબતમાં અભિપ્રાય આપ્યા હોય ને એ સિગરેટ પીવી સારામાં સારું બસ ફટ પડી જાય, મજા પડે, ફ્રેશ થઈ જાય મગજ, કામ કરવાનું મજા આવે, હા અભિપ્રાય પાડેલો હોય તેના આધારે આભોમાં ગાંઠ પડે નહીં. આભો પછી એ ગાંઠ છૂટે એટલે ભાઈ સિગરેટ પીએ ને ભાઈ એને મજા આવે ખરી, એટલે એ ગાંઠો પડે લઈને આવેલા છે. અને આપણે પૂછીએ તમને કોઈ દાડો ખાવાનું માંસાહાર ખાવાનું વિચાર આવ્યો, ના ના જિંદગીમાં આવ્યો જ નથી, એ ગાંઠ જ નથી પાડી, જાય તો દાડામાં ચાર વખત જોઈએ કે છે તો એ ગાંઠ પાડી કોફી તો કે ના એ ભાવતી જ નથી, કારણ એ ગાંઠ નથી, કોઈ દાડો ચા ના મળે તો પી કાઢું છું તો કે એટલી ગાંઠ કરી બે પડવાળી, અને ચા ના તો કે બહુ પડવાય 80 વર્ષ સુધી ચાલે ભાઈ ને, એ ગાંઠ લઈને આવે ને ગ્રંથિ કહેવાય છે. અને વિતરાગો નિર્ગ્રંથ કહેવાય, રાગ દ્વેષ ક્રોધ માન માયા બધી ગ્રંથિ ખલાસ થઈ ગઈ છે. એટલે આ મન એ ગાંઠોનું બનેલું છે. પછી અંદર મન એટલે વિચારો આયા જ કરે, અને વિચાર એટલે શું જો વરસાદ પડે ને એટલે બે પાંદડા ઉગે પેલું ખેતીમાં, એવું આ નિમિત્ત ભેગા થાય ને એટલે પાંદડા ઉગે, એટલે વિચાર કહેવાય, એ ગાંઠમાંથી ઉગ્યું એને વિચાર કહેવાય. એવી રીતે અંદર મનનું ફંક્શન ચાલ્યા કરતું હોય છે, એ નિમિત્ત ભેગા થાય, ટાઈમ પાકે, સંજોગ ભેગા થાય, વિચાર આવે, એ મન કહેવાય. પછી હવે અહીં બેઠા છીએ, તમને પૂછીએ કે તમારા ઘરની ચાવી તો ક્યાં મૂકો છો ટેબલમાં, તમને હા દેખાય ટેબલ દેખાય ચાવી દેખાય બધું, તો કે એ શું તો કે ચિત્ત ફોટોગ્રાફી પડે, ફોટોગ્રાફી બધું ચિત્તનો ધંધો છે, હે ફોટોગ્રાફી બધું ચિત્તનો ધંધો છે. અને બુદ્ધિનું કામ શું તો કે ખરાબ અને સારું બતાડે, પ્રોફિટ એન્ડ લોસ. અહીં આવે ને એટલે પછી જગ્યા ક્યાં જુએ પછી બેસી જાય, એ બુદ્ધિનું કામ કરે છે. કોકને ટેકો છે તો તે ટેકો ખોળી કાઢે, પછી મેં પણ બુદ્ધિનું કામ એ, એટલે બુદ્ધિ કામ કરે, પ્રોફિટ લોસ નફો નુકસાન સારું ખરાબ કામ નો નકામ બધું બતાડે બુદ્ધિ. બુદ્ધિ બે કામ કરે, એક નિર્ણય લે અને બીજું પ્રોફિટ લોસ બતાડે. કોઈ પણ કાર્ય નિર્ણય લેવો હોય ને તો નિર્ણય લેનારી શક્તિ બુદ્ધિ કહેવાય છે. વિચાર ગમે તેટલા આવે ને કરવું છે કે નથી કરવું, ચિત્ત ગમે તેટલા ફાફા મારે આમ ફોટો પાડે આમ જઈશું આમ જઈશું આમ જવું, પણ ચિત્ત બુદ્ધિએ જ્યાં સુધી નિર્ણય લીધો નથી ત્યાં સુધી કાર્ય થાય નહીં. પણ બુદ્ધિએ નિર્ણય લીધો ને, પણ બુદ્ધિ શેના જેવી છે એટલે મન અને ચિત્તે વોટિંગ આપે, પાર્લામેન્ટના વોટર જેવા છે, વોટિંગ આપે
અને બુદ્ધિ પ્રાઇમ મિનિસ્ટર છે, તમારું પ્રેસિડેન્ટ, અહંકાર પ્રેસિડેન્ટ થયો છે. એ પ્રેસિડેન્ટ સહી કરે ને ત્યારે રૂપકમાં આવવાનું શરૂઆત થાય, કાર્ય રૂપકમાં આવે. પણ આ ઠરાવ પસાર કરે ને ત્યારે બુદ્ધિની સહી જોઈએ. બુદ્ધિ સહી કરે ને એટલે શું થયું, તો કે મન અથવા ચિત્ત જોડે બુદ્ધિ એક થાય કે ભાઈ બુદ્ધિએ ડિસાઇડ કર્યું કે નહીં આ વિચાર આવે છે એ પ્રાણ કરવું છે, તો ચિત્ત બતાડે છે એ પ્રાણ કરવું છે. એ કર્યા પછી અહંકાર સહી કરે, પછી આ બાહ્યકરણમાં એક્શનમાં આવે. અત્યારે તમારે 10:30 થાય ને, તમે નક્કી કર્યું ને 11 વાગે ઘેર પહોંચી જવું, એટલે 10:30 થાય ને એટલે આમ નજર જાય 10:30 થઈ ગયા, જવું પડે હવે, અડધો કલાકનો ડ્રાઈવ છે. એટલે થાય કે હવે ઉઠવું છે, એટલે વિચાર ચાલુ થાય. એટલે ઇન્દ્રિયો કામ કરે અને પછી ઇન્દ્રિયોનું બધું સ્પંદન પહોંચે મન સુધી, એટલે મન ચાલુ થઈ જાય કે જવું છે જવું છે. અરે ચીજ જોઈ કાઢે, રસ્તો આમથી જઈશ, હવે તો અહીંથી તો લગભગ 1:15 થઈ જાય, આ રસ્તે જઈશ, આજે ટ્રાફિક નહીં હોય તો બે રસ્તા દેખાડે, ચિત્ત જઈ આવે. અરે પછી પછી પાછી કહે છે આ બધા બેસી રહ્યા છે, સત્સંગ ચાલો છે, સારો ચાલે છે, ખરાબ લાગે ઉઠીએ તો વચ્ચે એ બધી હા બધી બતાડે ખરાબ લાગે, એટલે ચૂપ કરી દેશે, એટલે અહંકાર સહી કરે નથી ઉઠવું. બુદ્ધિ બતાડે નથી ઉઠવું એટલે અહંકાર સહી કરે, ગયાસ એટલે ધોકડું હલે જ નહીં, આમ જોયે કરો આમ બધા બેઠા છે, પછી ઉઠાય નહીં ને કહેશે. એમાં જો એક જણ ઉભો થાય ને એ આ તો ઉઠ્યા હવે વાંધો નહીં, એટલે પછી તારે હવે બચ્યુલા અમે નીકળીએ, બહુ મોડું થયું, 11 વાગ્યા ઘરે પહોંચતા 7:30 ચાલુ રેકોર્ડ વાગ્યા પાછા. એટલે બુદ્ધિએ નિર્ણય લીધો એટલે અહંકાર સહી કરે, અને સહી કરે એટલે આ એટલે પેલા મનમાં યસ થઈ ગયું, પછી વાણી નીકળે કે હવે અમે જઈએ, અને પછી દેહ હલવાની શરૂઆત થાય. એમાં પાછું ચિત્ત જાય ચાવી કે એ આમ આમ કરે ને ચિત્ત જુએ છે બધું, ચાવી શોધી કાઢે છે. પછી કે સર ક્યાં ગઈ લાગે છે, ઘરમાં ખિસ્સામાં તો છે નહીં, પછી તને આપી છે, પેલા ભાઈ મને છે નહીં તમારી ચાવી મારી પાસે, તમે ગમે ત્યાં ભૂલ્યા આવ્યા છો, એટલે કે હું હતો જ ત્યાં બેઠો ત્યાં જોવી છે, તો ત્યાં રહ્યા રે મારી ચાવી દેખાય જરા દિવસ જુઓ ને. અરે તમે તો ઉપર જમતી વખતે ત્યાં મૂકી છે, હે ચિત્તની ગેરહાજરી હોય ને એટલે ચાવી જડે જ નહીં, ક્યાં ગઈ એ ચિત્ત, એ ખોળે હા ચિત્ત બેઠાડે અહીં હશે ત્યાં હશે ત્યાં હશે, ચંપલ ક્યાં કાઢ્યા, પછી હાથ ક્યાં મૂક્યો, તો એ ચિત્ત જોયા કરે છે, એ ચિત્ત શોધી કાઢે, પણ જડે જ નહીં ને એટલે પછી પોતે જાય બધી જગ્યાએ. એ પણ બુદ્ધિ બુદ્ધિ ખરાબ અને સારું બુદ્ધિ બતાડે છે, અને નક્કી કરે નિર્ણય કરાવે છે, અને અહંકાર નિશ્ચય કરે કહેવાય. પ્રોફિટ લોસ બધું બુદ્ધિ બતાડે છે, સારું છે સારું છે, કેટલી રીતે સારું છે બતાડે ને એ બુદ્ધિનો ધંધો. અને અહંકાર અહંકાર વીટો પાવર વાળો છે, પાછો વીટો કહેવાય ને વીટો પાવર, બુદ્ધિ બતાડે કોક દાડો આપણે અહંકાર વીટો પાવર નથી જવાનો, ખલાસ અહંકાર ના આત્મા કાબુ છે બધા ના જાય પછી. એટલે આ વ્રત લે છે ને જયારે ત્યારે પછી અહંકાર નક્કી કરે છે કે નહીં મારે બ્રહ્મચર્ય પાળવું છે, પછી વીટો પાવર વાપરે છે, બધું દેહ ખેંચાય મન ખેંચાય બુદ્ધિ ખેંચાય, પણ ના એ નહીં એટલે નહીં. એટલે કોઈક જ જગ્યા આવું કોઈક વખત, એટલે આ બધા બ્રહ્મચારીઓ બધા છોકરાઓ બધા પાડે ને ત્યાં આવું વીટો પાવરથી પાળી લે, પછી પડાઈ જાય. એટલે આવું બધું અંતસ્કરણ કહેવાય છે. અંતસ્કરણ એવું બાહ્યકરણ, એટલે મનમાં આમ તરસ લાગ્યું હોય ને થાય કે પાણી ક્યાં છે, પછી એકદમ ફોટા પડે કે ઉપર રસોડો આવ્યો તો સામે રસોડો તો જમણી બાજુ, એટલે નીચે ઉતર્યો તો કે આ બાજુ રસોડો, એટલે અહીં પાણી હોવું જોઈએ, પછી જવું કઈ રીતે ખરાબ લાગે, એટલે બુદ્ધિ ઉઠવા ના દે પાછી. એટલે બુદ્ધિ જેટલી સેન્સિટિવ હોય ને એટલું ખરાબ લાગે સારું લાગે, ખરાબ લાગે સારું લાગે, અને પેલું સાચી મનમાં વિચાર આવે એટલે સીધો તન્મય આકાર થાય અને ઊભો થઈને જાય ઘરું પીને આવે પાછો, એ સાચીકતા. ખરાબ સારું બહુ ના લાગે, મેં નોર્મલ જેવું આમ, અને પેલું બુદ્ધિ જો વધારે પડતી હોય ને તો બહુ ડિસ્ટર્બ કર્યા કરે. બુદ્ધિથી કલ્પ વિકલ્પ નહીં, આ લોકો શું છે મનના વિચારો આવે અને કલ્પ વિકલ્પ કહે છે, એવું નથી. વિકલ્પ કોને કહેવાય કે હું જસુભાઈ છું એ ફર્સ્ટ વિકલ્પ કહેવાય, પોતે આત્મા નિર્વિકલ્પ છે અને પછી કલ્પના રોંગ બિલીફથી કલ્પના ઉભી થઈ, એટલે હું જસુભાઈ છું વિકલ્પ, પછી હું આનો ધણી થયો બીજો વિકલ્પ, આ છોકરાનો બાપો છું, હું એન્જિનિયર છું, હું ડૉક્ટર છું, બધા વિકલ્પો કહેવાય. અને સંકલ્પ એટલે મારું મારા પડવું, આ વાઈફ મારી છે, આ ઘર મારું, બધું સંકલ્પ કહેવાય.
જ્ઞાનીઓની ભાષામાં. અને નિર્વિકલ્પ કોને કહેવાય? તો કે શુદ્ધ આત્મા છે, નિર્વિકલ્પ થઈ ગયા. આપણે એમ થાય કે ધારો કે ધંધાની ચાલશે તો આપણે શું કરશું, નોકરી નહીં થશે તો શું કરશું, એ જે બધા વિચાર આવે એ વિકલ્પ ના વિચારો, એ સંકલ્પ વિકલ્પ નથી કહેવાતા. એ મનના વિચારો છે અને બુદ્ધિ બતાડે છે. બુદ્ધિ બુદ્ધિ શું કહે કે આમ થશે તો, એટલે ભય દેખાડે, ખોટા શંકાઓ ઉભી કરે, શંકાઓ કાલે જીવાશે કે નહીં જીવાય ત્યાં સુધી શંકા ઉભી કરે. ભાઈ જીવતા આપણે પછી બુદ્ધિને બધ બુદ્ધિ કહેશે ને આમ થઈ જશે, આપણે કેવી રીતે દાડા કાઢીશું, સી રીતે જીવાશે, એટલે આટલા દાડા ગયા એમ વધારે. આ કોઈક મહેમાન આવે ને એટલે હા 12 જણા તમે કહો ને, બસ આ તો 12 જણા જમવા આવવાના છે, 10 વાગે ફોન કરો ને, 12 જણા એટલે પેલા ખુદાખુદ કરી મૂકે, 2 કલાક પહેલા તો કહેવાતું હશે, તો મને 3 દિવસથી ખતું પણ ભૂલી ગયો કહેવાનું, હું એરપોર્ટ જ ગયો છું લેવા છે, હમણાં આવે છે 2 કલાકમાં, એટલે બુદ્ધિ ખુદાખુદ કરી મૂકે. પછી એ જ બધી પાસે સોલ્યુશન બતાડે, એમ કરો ભગવાન મૂકી દઈએ, આ બધું પૂરી બનાવી દઈશું. એ અનુભવી હોય એકદમ બુદ્ધિ ને તો પછી શું. અને તો જો અઠવાડિયા પહેલા કીધું હોય ને તોય રાત્રે પાછું એ થાય, હું દાળ ભાત મૂકું કે ખીચડી કઢી મૂકું, તો એમાં એમાં ગુચ્યા કરે, બુદ્ધિ ગુચ્યા કરે, વિચાર સોચ પડે નહીં તો ગુચ્યા કરે. અને પેલા અનુભવી હોય ને એ તો કોકને પૂછે શું કરવું, તો કે આમ આમ કરનો હોય પતાવી દે. પછી પછી અનુભવ થાય કે 12 જણા આવ્યા જમ્યા, મારાથી બધું થઈ શકે છે, એટલે પછી કોન્ફિડન્સ આપતો જાય. અને પેલો કોન્ફિડન્સ હતો ને એટલે પછી અહંકાર, એટલે મૂળ બુદ્ધિ એને વેવરિંગ કરે છે, એટલે અહંકાર પછી ડિસ્ટર્બ થઈ જાય છે કોન્ફિડન્સ વગરનો. અને બુદ્ધિ ઘણા પાવરફુલ હોય ને બુદ્ધિ, યસ એટલે જવું છે એટલે જવું છે, એટલે પછી અહંકારમાં જ બુદ્ધિ જાય. એટલે આ બધું બતાડે ને શું થશે. હવે આપણે શું છે, હવે અજ્ઞાની અજ્ઞાની તો અહંકારથી મજબૂત થઈ રહેતો હોય છે કે નહીં મારું જે થવા મારે કરવું જ છે કે નથી જ કરવું કે થશે. અને આપણા લોકો પડશે તેવા દેવાશે, હવે જોઈ લઈશું, દેખ લેંગે કહેશે. હવે આપણે શું છે, જ્ઞાનથી જવાનું છે કે આ વ્યવસ્થિતની બહાર કંઈ થવાનું છે. સાયન્ટિફિક સરકમશન એવિડન્સના આધારે ચાલે છે, માટે વ્યવસ્થિતનો હિસાબ શું આવે છે જુઓ. માટે બુદ્ધિ બતાડે ને કે આમ થશે કે ના, પણ હવે શું બને છે જુઓ. અને ત્યારે પાછા સારા સંજોગ બદલાઈ ગયા, એટલે ધાર્યું કશું થતું થતું તો છે જ નહીં ને, તો આમ તો બુદ્ધિ કશું કરે નહીં, કચકચ કર્યા કરે. અને તારી વાત સાંભળી બીજી વાત કર, સીધું એની સાથે વાતચીત ચાલુ કરી દે, પછી થોડી એમ ભૂલી ગયા, બીજા કામમાં પડી જાય, ભૂલી જાય પાછું. એટલે વાળી લેવાની આખી. તમે કોઈ અહંકાર સાઇન કરે પછી જ કાર્ય થાય. આપણે કઈ દાદાના આપણે મહાત્માઓ એમ કે એટલો ભાવ તો ખરો કે આપણો અહંકાર વિના થઈ ગયો, આપણે મૂકી દીધો, આપણું બધું સાઇન કોણ કરે આ બધું? આપણે કહેવાય અહંકાર બે જાતના હોય છે, એક ચાર્જ ઇગોઇઝમ, બીજો ડિસ્ચાર્જ ઇગોઇઝમ. એ ચાર્જ ઇગોઇઝમ કોણ ડિસ્ચાર્જ છે? ડિસ્ચાર્જના આધારે તો આ જીવન છે. જો ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થશે ત્યારે મૃત્યુ ગણાશે, ત્યાં સુધી જીવશે, ત્યાં સુધી કાર્ય કરશે. છોટે ઇગોઇઝમ સહી કરે છે ત્યારે તો મૃત્યુ આવે છે. સહી વગર મરણ પણ ના આવે, બોલો એટલું બધું કાયદેસર જગત છે. સહી થાય ને પછી જ આ દેહમાંથી આત્મા છૂટો થાય, એટલે તો સહી વગર છૂટી ના શકે, એટલું બધું કાયદેસર જગત છે. કુદરતની તાકાત નથી તમને છૂટા પાડી શકે, તમારે સહી માગે અને પછી કે જુઓ તમારે સહી હવે ચાલો અહીંથી બહાર, એટલું બધું કાયદેસર જગત છે. આ સહી થાય છે અંદર, એ સહી એટલે શું, કુદરત પાસે પાકી. આમ એવું દેહમાં એટલું બધું દર્દ ઉભું થાય, એટલું બધું સહન અસહ્ય વેદના થાય કે હવે છૂટાય તો સારું, એ સહી થઈ જાય, કમ્પલસરી સહી કરાવી દે, થઈ જાય અને પછી છૂટો કરે. પછી આપણી તાકાત આપણને કહીને આપણે કહીએ કે ભાઈ મારે નથી જવું, કે ના ચાલે હવે તમારે સહી થઈ એટલે બહાર નીકળો. એટલું બધું એટલે આ બધું શું છે, એટલે દાદા શું કે અમે જ્ઞાની અમારી બધી તૈયારી વાળા હોઈએ, અમે બધું અમે મનમાં જાત જાતના વેદના ઉભી થાય, દેહમાં મનમાં જાત જાતના વિચાર આવે, પણ અમે સહી ના કરીએ. અમે અમારી જાગૃતિમાં હોઈએ, અમારે આ સહી કરવી કે ના કરવી, છતાંય એને પછી અમુક દેહનો હિસાબ પૂરો થવાનો એને ખબર પડે, એટલે સહી એ પછી કરે કે ભાઈ હવે અમારું કામ, અમને સંતોષ થઈ ગયો, અમારું બધું કામ પૂરું થઈ ગયું છે, થશે કે બધું એને પોતાની ગણતરી પૂર્વક હોય. એટલે કહે છે ને કાળ જેને વશ કર્યો છે, એવું કે જ્ઞાની
અને આ અજ્ઞાની તો બિચારો અહં અજ્ઞાન જે દેહની અવસ્થા ઉત્પન્ન થાય મનની અવસ્થા ઉત્પન્ન થાય એમાં સહી થઈ જાય બિચારા. એટલે વધારે વધારે જીવે કે સારી વસ્તુ નથી, એટલે અમે ઓછી સહી કરીએ ને આપણે નહીં સહી કરીએ જીવ્યા કરીશું એવું કંઈ એનો ફાયદો એવો નથી. આ તો એક આવું છે કે અંદર સહી થાય છે અને બાહ્યકરણમાં રિઝલ્ટ આવે છે, અને કુદરત સહી કરાવી પણ નાખે છે, છોટે છોડતી જ નથી. એટલે એક સહી પહેલા પૂર્વભાવમાં કરેલી છે, એટલે આજથી બધા વિચારો આવે અને પછી આજે બીજી સહી થાય એટલે ઉપડે. એટલું બધું એટલે અંદર સાયન્સ છે, અંદર સાવ ગપ્પે ગપુ નથી. આ બધું તમે મને આમ થઈ ગયું તેમ થઈ ગયું બોલીએ, પણ અંદર બધું થાય છે, બધું જાત જાતના અંદર બધા. જય સચિદાનંદ. અંદર બધું બહુ તોફાન છે મોટું, અને એમાંથી બહાર નીકળવાનું છે, પણ એ જ્ઞાનથી નીકળી શકાય એવું છે. વ્યવસ્થિતનું જ્ઞાન દાદા શું કે તમે અહીંથી જવાનું હોય, ચાલો આપણે કેન્સર બધો પ્રોગ્રામ છે બધા, તો ચાર ગાડીઓ જવાની હોય તો આપણને કહે તમે આવી જજો ને, એટલે આપણે ખુશ થઈ કે ચાલો આપણી ગાડીનો ફાઇલ ઉડી ગઈ, આપણે ગાડીને જવા મળશે. પછી આપણે બધા જતા હોય તો પેલા કહેશે કરો ને આ બે જણા વધી ગયા છે તમે ઉતરી પડો આજે, એટલે શું થાય આપણું. તો કે દાદા શું કે છે કે સાત વખત ગાડીમાંથી ઉતારી પડે અને સાત વખત તમે બેસાડે ને તો વ્યવસ્થિત કે છો કે છે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સના આધારે બેસાડનારો નિમિત્ત છે, આપણો હિસાબ છે તો બેસાય છે, આપણો હિસાબ ના હોય તો છૂટા થઈએ. કોઈ માણસ જે નક્કી કરે છે કે કામ કરવું છે અને કામ સ્ટાર્ટ કરવા પહેલા એક સંકલ્પ વિકલ્પમાં અટવાયા કરે અને ડિસિઝન ન લઈ શકે તો એ નબળાઈ કહે. એ બુદ્ધિ ની હોય છે, એટલે એની માટે પછી આપણે આ ગોઠવીએ છીએ ત્રિ મંત્ર બોલો પાંચ વખત, એ બધું ગોઠવે છે ને. એટલે શું મંત્ર બોલવાથી મન સ્થિર થાય અને સ્થિર થાય એટલે એનું વેવરિંગમાંથી ડિસિઝન તો આવી જાય. જય સચિદાનંદ. જાવ છો બરા. હા યુ વોન્ટ ટુ આસ્ક એન ક્વેશ્ચન. પછી પૂછ્યો પછી શરૂ થશે. પછી બધી સમજણ તો બધી આવી જાય છે, સમજણી તો ઘણી ચોખ્ખી પણ થઈ જાય છે, તો પણ આ જીવ આ બધી વસ્તુમાં કેમ સ્ટીલ ઇઝ ઇન્વોલ્વડ. એ તો ભરેલો માલ કહીએ છીએ ને આપણે, અજ્ઞાન તો ઠાંસી ઠાંસી ભરેલો છે. શું થાય હવે, ઘણો નક્કી કરીએ કે આ ખોટું થાય છે આવું ના આવું છે, તોય પાછું એ સંજોગ વગેરે ગાંઠ ફૂટે, પાછી આકર્ષણ થાય ખેંચાણ થાય પાછું ખાઈએ લે પડ વાળા દોષો બધા. એટલે આપણે શું કરીએ છીએ હવે, સંભાવે નિકાલ કરીએ છીએ ફાઇલોનો, અને બીજાને દુઃખદાયી હોય તો એના પ્રતિક્રમણ કરીએ છીએ. અને તમે જોશો ને એક એક પડ ઓછું થતું જાય છે, બે વર્ષે ત્રણ વર્ષે પાંચ વર્ષે તો ના ઘણું બધું ફેરફાર થઈ ગયો. એટલે આ બધા પડ જવાના, હવે ભરેલો માલ કહેવાય છે ને, ઇનકમિંગ કોક બંધ કર્યો, 20,000 ગેલન ભરેલું પાણી,
લીલો પીળો કાળો ધોળો બધું પાણી ભરેલું છે, ખોલો એટલે લાલ નીકળે કાળો નીકળે પાણી નીકળે, નીકળે જેવું હોય તેવું ભરેલું નીકળશે, કાદવ વાળો લીલ વાળો બધું નીકળ્યા જ કરે છે. ઇનકમિંગ ચોખ્ખું, ઇનકમિંગ બંધ કર્યું, આઉટગોઈંગ છે. તો આપણને થાય ખરું કે આવું મરે, આવું વિચાર આવે છે, કેટલું શરમ ભરેલું કે તો પાછા આવે શું કરે, ભરેલો માલ નીકળે છે. એટલે આપણે એવું બધું ગભરાવું નહીં અંદર. આપણે કહે જસુભાઈ તમારી વાત સાંભળી, બીજી વાત કરો, એટલે પછી મન બીજે પાટે ચડે. એને કશું એવું નથી કે આ નથી બોલવું ના બોલવું છે, એ ફૂટ્યા જ કરે છે બસ. એને કંઈ પણ જ્ઞાન દર્શન નથી, એ પાસે કશું નથી, આપણી પાસે જ્ઞાન દર્શન. એ પૂર્વે ભરેલા પરમાણુ હોય છે, ડિસ્ચાર્જ થાય છે. એટલે આવે વિચાર, આવા ખરાબ આવે ને સારા આવે, તારી વાત સાંભળી બીજી વાત કર. પછી બહુ ના પકડ પકડ પકડી રાખતા કે ભાઈ પેલા સત્સંગમાં આપણે શું પૂછીશું, એટલે પછી બીજું પાટે ચડી જાય. એટલે હવે આ મનને એનો આ ઉપાય છે આપણી પાસે. એટલે વાતચીતનો પ્રયોગ દાદા કે છે ને, તમારે જસુભાઈ સાથે વાતો કરી, હા કોઈ કશું કહી જાય ને કરતા આપણે ના કહીએ, અરી સામે જરૂરત કેમ છે જસુભાઈ, તબિયત સારી છે ને, સચ્ચિદાનંદ છે ને, હા એવું જુદું જ રાખવાનું અંદર, હા એકલા હોય ત્યારે, એ તો કે શા બગડી ગયા, હા એકલા હોય ત્યારે વાતો કરવા ધીરા થાય, એક્ઝેક્ટ છે. અને આ છે જસુભાઈનો પાઠ જુદો જ ભજવે છે, અને આપણે શુદ્ધાત્મા એ પાઠ જુદો ભજવાનો, બેન છૂટા રાખવાના. જસુભાઈ પ્રકૃતિ કહેવાય છે અને આપણે શુદ્ધાત્મા છે, પ્રકૃતિનું અસ્તિત્વ જુદું છે અને આપણું અસ્તિત્વ જુદું છે. પ્રકૃતિ બધું રિલેટિવ છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે, એ પકડ પકડે એવી જ છે. હા એ બાળક જેવી છે, જીદે ચડે એવી છે, સમજાવો તો છોડી દે એવી છે. બુદ્ધિ ના અહંકાર કારણ ડિસ્ચાર્જ છે, એટલે પકડ પકડે એવા છે. આપણા જ્ઞાન થી બધી કળા કરી સમજી જવાનું કે આ પંખા બંધ કરવો હોય તો કેવો રસ્તો હોય છે ને એનો, આ કેવું મિકેનિકલ છે, લાકડીઓ મારી ટેબલ પર ટેબલ ચડીને પણ ઉભું રાખવા જઈએ તો ઉભું રહે, એ પ્રકૃતિનું એવું કામકાજ છે, એ ઉભું નહીં રહે. તમારે કળા ખોડી કળાની કે અંદર કઈ સ્વિચ ફેરવીએ તો બંધ થાય પંખો. આ વર્તન છે ને એ પ્રકૃતિનો ભાગ કહેવાય છે. દાદા સરસ દાખલો આપે, દાખલા તરીકે ધારો કે સિગરેટ પીતો હોય કોઈ માણસ, એને સિગરેટ છોડવી હોય કે મારે આ કાલથી બંધ કરવી છે, તો કઈ રીતે છૂટે? તો કે એવું કઈ બંધ કરી દે, કાલથી બંધ, એવું બંધ કરે તો ના છૂટે. સૌથી પહેલો એનો તો અભિપ્રાય બદલવો છે કે ના સિગરેટ પીવી એ ખોટી છે, કારણ પૂર્વભાવે નક્કી કરેલું કે સિગરેટ પીશું મજા આવશે, સુખદનું સાધન છે, બહુ મને મજા આવે છે. એ મજા આવે છે એટલે માણસ એમાં શ્રદ્ધા બેઠી, પછી આ ભાવમાં વર્તન આવે છે. એટલે ગયા ભાવમાં શ્રદ્ધા હતી તેનું આ ભાવમાં વર્તન આવ્યું છે. હવે આ ભાવમાં પેલું વર્તન જો છોડવું હોય તો સીધું બંધ ના થાય, એને પેલા શ્રદ્ધા પહેરવી પડે કે ના સિગરેટ પીવી એ ખોટી છે. ડિસાઇડ, નિશ્ચય કરવો પડે, અભિપ્રાય બદલવો છે. અને પછી સેકન્ડ સ્ટેપમાં કઈ રીતે ખોટી છે, વેરાયટીઝ ઓફ ફેઝિસથી સ્ટડી કરવો જોઈએ કઈ રીતે ખોટી છે. અને પછી ત્રીજું શું, જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવો લેવો જોઈએ કે ના ખોટું થાય છે, આવું ના આવું છે. ક્રિયા ચાલ્યા કરે દેહની, પણ અંદર આપણો ભાવ બદલાઈ જવો છે. અને ચોથું શું, તું કોઈ કહે ને સત્સંગમાં જાવ છો ને સિગરેટો તો છૂટતી નથી, ગમતો મોટો કે મારી વીકનેસ છે, ખોટું થાય છે, મને ગમતો નથી, ઉપરાણું ના લેવાય, એમાં શું ખોટું છે, તારા ક્રોધ તો બંધ થતા મારી શું પાછળ પડે છે, ઉપરાણું લીધું તો પેલું એક્સટેન્શન થઈ જાય 20 વર્ષનું, ઉપરાણું ના લેવું છે, ક્યારે રે આ ખોટું થાય છે, આવું ના આવું છે, એ ઉપરાણું લીધું તો બગડે બધું કેસ. અને જો ઉપરાણું ના લીધું કે હજુ બહુ ભૂલો થાય છે મારી, તો પછી ખરી પડશે તારો. પણ એનો પહેલો સ્ટેપ આ છે, અભિપ્રાય બદલાઈ જવો જોઈએ, પછી પ્રતિકરણ થયા કરવા જોઈએ. એટલે પછી વર્તન તો પછી ખરી પડે છે, વર્તનને સુધારવાની મહેનત નથી કરવાની, સમજણ સુધારવાની મહેનત કરવાની છે. પ્રકૃતિ ઇઝ ડિપેન્ડન્ટ અપોન તમે કેવા ઓપિનિયન્સ બાંધીને લયા ગયા છો, અને પછી એના એ ઓપિનિયન થી લઈને તમે પછી એવું બિહેવ કરો છો. એટલે બિહેવિયર ચેન્જ કરવું તો તમારે ઓપિનિયન્સ પહેલા ચેન્જ કરવું પડે. એટલે બધું લઈને પ્રકૃતિમાં સ્ટોક છે બધું ભરેલો માલ. હવે અમુક તમારે જોશો ને તો 3 દાડામાં ફેરફાર થઈ જશે, અને અમુક 10 વર્ષથી ફેરફાર નથી થતા. તે 10 વર્ષ વાળો તો કે ભાઈ એમાં 1 લાખ પડ છે, અને આ 20 જ પડ હતા, 20 પડ વાળો તો ફેરફાર થઈ ગયો, બદલાઈ ગયો આખો.
હવે લાખ લાખ પડો હોય ને તે વાર લાગે ને ચીકણો દોષ એને ચીકણા દોષો કહીએ છીએ આપણે સિગરેટ પીવી છે તો લાખ વખત તો સહી થયું હોય ને લાખ આવરણ આવ્યા હોય ને એવી રીતે આમ નહીં આખો વખત જ્ઞાન ના આવે તો ગુસ્સો આવે તો શું કેટલી વાર ચિત્રે કે આમ સામે બધાની વચ્ચે મારી જોડે બોલ્યા હું આમ સંભળાવી દઈશ તેમ સંભળાવીશ પછી પાછું થોડી યાદ આવે એટલે પાછું યાદ આવે હું આમ સંભળાવીશ તેમ સંભળાવીશ તો દસ વખત યાદ આવે તો દસ વખત સહી થઈ જાય આમ કરીશ દસ પડાવી જાય અને પછી એવું નીકળે ને એવું બધું પડ આવ્યા જ કરે એક પછી એક આવરણ આવ્યા જ કરે આપણે પરમાણુ બધા શુદ્ધ જ હોય છે પછી જયારે ચાર્જ વખતે એના રંગ રૂપ થાય આ બધાને ખબર પડશે ફ્રીજમાં મેં બધું રાખ્યું છે મહેમાન તો ખસતા નથી મારે ખાવું કેવી રીતે કેરી બધું એક જ હોય આટલી એટલે પછી કોઈ સુઈ જાય ને એટલે હવે કોઈ નથી લાવો ખાઈએ પાછું પાછું જોઈએ કોઈ છે નહીં ને ખરેખર નથી ને ત્યારે કપટ કરે છે કપટ કરે છે હવે ચાર્જ થઈ જાય છે અંદર એટલે ખાવાનો મોહ અને પેલો કપટ હા એ કપટ વાળો જ હોય મોહ અને પછી ચાર્જ કરી નાખે અને પછી ખુશ થઈ જાય કે જો કોઈને ખબર ના પડી વટ માર્યો એટલે એમ ચીકણો કરે અને જો ખુલ્લું કરી નાખે ને અરે આ તો મારે કેરી ખાવાનો એટલો બધો મોહ તો બધા બધા સુઈ ગયા એટલે જાતે જઈને ખાઈ આવ્યો કે છે બહુ ખરાબ કહેવાય મને તો ગમતું નથી પણ આવું થાય છે મારાથી તો ખુલ્લું કરે તો તૂટી જાય પાછું અને ખુલ્લું ના કરે ને તો પછી જામી જાય અને પછી બીજી વખતે પાછું એને અનુભવી થઈ ગયો પછી તો કહે એને જેવો અનુભવી થતો ગયો હોય ને કપડ નો શોખ એ થઈ જાય એક્સપર્ટ થઈ જાય એવું બધું એ કપડ ને અને લોકો માની આપણે તો એક જ છે કોઈને મળે એવું છે નહીં હું તો ખાઈ શકલો એવું બોલે પાછું એવું અહંકાર લોકો લાગે કેવો વા પણ સારો ખરાબ લાગે પણ એકલો અહંકાર હોય ને એટલે આ તો એક દાખલો લઈએ પણ આવું બધું અહંકાર ને માન ને ક્રોધી માની ક્રોધી હોય અહંકારી અને કપટ મોહી હોય કાલે સવારે હોય છે અહીંયા કાલ સાંજે પાંચ છ છ વાગ્યા લગભગ કેન્સર સિટી એરપોર્ટ થી એ લઈ જવાના આ લોકો બધા પાછા આ લોકો તમે આવો ને પાછા નહીં શિબિર અમારી યાત્રા છે ને પેલી યુરોપ ની યાત્રા કમ એન્જોયમેન્ટ પિકનિક સરસ પ્રોગ્રામ છે 100 જણા છીએ 40 જણા અમેરિકા ના છે અમેરિકા ત્યાં આવે લંડન વાળા ને ઇન્ડિયા ત્યાં આવે થોડા એટલે સ્વિટ્ઝરલેન્ડ છે નેધરલેન્ડ હોલેન્ડ પછી બીજા એક બે જગ્યા છે આઠ એક જગ્યા છે લગભગ એક એક બે બે દિવસનો પ્રોગ્રામ છે 10 દિવસની છે ટોટલ એટલે તમારું પેલું મિત્રનું રહ્યું ને નામ મારી પાસે હું કાલે આવીશ ને સવારે લેતો આવીશ નામ ને એડ્રેસ ને ફોન નંબર બધું જ આપને આપીશ અને હું એને ઈમેલ પણ કરી દઈશ કાલે એટલે આપ 10મી 11મી ઓગસ્ટે ઇન્ડિયા જવાનું 11th ઓગસ્ટ અને એમને કહેજો ને સત્સંગમાં આવજો તમે જજો એટલે અમે મળીશું અને અમે એને બોલાવીશું અને રહેશે સાયન્સ
નજીક જ કે દાદર જ છે અમે, એટલે એમને ગમશે બધી વાતો. ફરત જય સચિદાનંદ. હા, જઈએ છીએ. બુદ્ધિ દેખાય અંદર હવે? હા, ઉઠ્યા એટલે આપણે ભાઈ બુદ્ધિ ચાલુ થઈ. હવે જવું કે છે. પ્રકૃતિ સહજ હોય છે, અહંકાર દખલ કરે છે, બુદ્ધિ દખલ કરે છે, એટલે બુદ્ધિ ને અહંકાર ઓગળતા જાય છે, એટલે સહજ થતી જાય છે. પ્રકૃતિ એટલે શું? ના કીધું, વિચાર આવ્યો, પાણી પીવું છે એટલે ઉભા થઈને પી આવે, અને આ બુદ્ધિ શું ખરાબ લાગે, સારું લાગે, એટલે એક્સેસ બુદ્ધિ દખલ કરે છે. બુદ્ધિ આ બાળક કેવો, જરાક ચોખ્ખો હોય તો ઊંઘે જાય. ભલે, જય સચિદાનંદ. એટલે એક્સેસ બુદ્ધિ જે અહંકાર ને બધું છે, નોર્મલ નથી, વિકૃત થયેલો છે, એ દખલ કરે છે. એટલે એ પછી ઓગળી જાય છે ધીમે ધીમે ધીમે. એટલે પછી જે આમ વિચારે આવે, પછી ક્રિયા કરે, પણ એ દખલ નથી, એને એનું પડઘો ખરાબ ના પડે કોઈને. એટલે ધીમે આ પાંચ આજ્ઞા છે ને, એ બુદ્ધિ સહજતા છે, સહજતાને લાવનારી વસ્તુ છે. એટલે પાંચ આજ્ઞા એટલે શું? અત્યારે તમને ખબર પડી કે ભાઈ 9 વાગ્યાનું ફ્લાઇટ 11 વાગે છે, એટલે તમે બધું તૈયાર કરી નીકળતા હોય, પછી અટકો, અને ધારો કે આ તો અડધે રસ્તે પહોંચ્યા તો, અને તારે એરપોર્ટ પહોંચી ગયા તો 2 કલાક બેસવાનું છે, તો 2 કલાક જ છે ને, ચાલો બેસીએ. અને અજ્ઞાની શું થાય? આપણે વ્યવસ્થિતનું જ્ઞાન હોય, અજ્ઞાની શું થાય? 2 કલાક છે ને, અડધો કલાક તો આમ તેમ કાઢે, પછી તો રાહ જોયા કરે, અને પછી બરોબર 10:45 કહેશે લાઇટ વિલ બી ડિલેડ બાય 1 અવર ફર્ધર. એટલે એટલો અપસેટ થાય ને, એમ કરતા કરતા જો 3 વાગે ને, 1-1 કલાક મોડું કરતા, કેટલી ગાળો માંડે, એટલો બધો અપસેટ થાય. આવે છે રોકેટ દાખલો. અને આપણે શું હોય? વ્યવસ્થિત છે. 1/2 કલાક તો આપણે શુદ્ધાત્મા જોઈએ, એ નિરાતે પ્રતિકોણ કરીએ, બધું દાદાની ચોપડીઓ વાંચીએ. એવું કશું બધર જ નથી થતું આપણને, કારણ કે એટલું બધું સહજ થઈ ગયું છે. અને ચાલો, જ્ઞાની તો અપસેટ થઈ જાય, એ મેનેજરને ગાળો માંડી આવે, તમારે યુએસ સર, આઈ નેવર ટેક યોર ટિકિટ, આઈ એમ ટુ ટેક યોર ટિકિટ. જા જા તું બોલને, એનો જાણ પેલાનો બિચારાનો વાત, આ પેલા બિચારા પેલા કે વી આર વેરી સોરી, અવર આમ છે ને તેમ છે ને, મિસ્ટેક ને આમ, બિચારા કેટલા થીગડા મારે, પછી ચા પાણી નાસ્તા કરાય, બધા ફ્રી કૂપનો આપે, ને આમ જાત જાતને લોકો થીગડા મારે. મારે રિટેલ માં એવું થાય ને, જો કઈ વસ્તુ સેલ માં મૂકી હોય ના હોય ને, બધું અમારા ઉપર જ કાઢી જાય. હા, એવું ઉભરા વરાળ કાઢે આપણી. પેલા તો થતું હતું, હવે તો કઈ નથી થતું. પછી ફાઇનલી 1.5 કલાક પછી એને કીધું કે મૂવી નથી ચાલતું, એટલે હવે તમને બધાના પૈસા પાછા આપી દે, એટલે બધા જાઓ. પણ કાંઈ નહીં, બેસી રહ્યા શાંતિથી, ને બધા લોકો એટલા અપસેટ થાય, ઊંચા થાય, નીચા થાય, ઘરે કેટલું કામ છે, મૂકીને આવ્યા છીએ, અને અલીનું તો કામ જ એવું પહેલેથી વેરીફાઈ કરે નહીં, મૂવી સારું છે કે નહીં, મૂવી બરોબર છે કે નહીં, ગાળો આપી એટલી ગાળો આપી બધાએ, છેવટે બધા નીકળ્યા બહાર. નિવેડો તો પેલા કીધું કે તમે અધર એન્ડ તમે તપાસ કરો, કે ધારો કે બ્રહ્મચર્ય પાડો, દાદા ના પાડે છે, તો તમે એમ વિચાર કરો કે ધારો કે 1 મહિનો બ્રહ્મચર્ય પાડી તો જો, પછી એનો શું આવે, ફાયદો મળે છે. ચાલો આપણે જમી આવીએ, એનો અભિપ્રાય જ હવે એ આખું સૂક્ષ્મ સાયન્સ છે ને, જે આપણે શું કે વર્તન તમારું ના છૂટે, અભિપ્રાય તો બદલી શકાય, એ અભિપ્રાય બદલવાની વાત છે. પણ હવે હમણાં પકડાયું હતું નહીં એને, એટલે બહુ પછી કારણ એને કીધું કે મને આમ પેલા જે બધું બહુ ફોર્સ હતા બધા તૂટી ગયા છે, પેલો ક્રોધ આવે ને આમ અપમાન ધ્યાન તેમ દુમાન, એ તો ઘટતું જાય, 2-5% ઘટ્યું છે, ઘટશે એમ કરતા. એની વાઇફને ઘણો બધો ફેરફાર થયો છે, એ તો બહુ ઉલ્લાસ રહે છે.
સરસ બધી વાત કરતી હતી ઉપર કે છે બહુ મને હલકાપણ લાગે છે આ બધા દોષો દેખાય પ્રતિકોણ થાય આગળ વ્યવસ્થિત જ્ઞાન રહે છે બધું એટલે એમ કરતા કરતા ચડશે હવે આ તો બધું આ તો આપણા જૈન ડેવલપમેન્ટના વૈષ્ણવ ને બધું હોય ને તે આ બધું ખાણી પીણી બધા એમાં તો બધા ઊંડા ઉતરેલા હોય એટલે કદાચ બહુ આવરણ આવે આ તો ભાગ્યશાળી છે કંઈ તે આટલું પાછા ફર્યા છે એ તો ના ફરી શકે આ બધું જ્ઞાનીઓ તીર્થંકર બધા ગુજરાતમાં જોશો તો બિહાર બધું હતું પણ એ તો આ અત્યારે તો આ છેલ્લા 100 વર્ષમાં 2 જ્ઞાનીઓ થયા ગુજરાતમાં અને બધા સંતો મહંતો બધા ગુજરાતમાં જે થયા છે ને એવું ક્યાંય નથી હિન્દુસ્તાન આપણે તીર્થંકરો જ્ઞાની સીતા પકડેલા ગુજરાતની પ્રજા આત્મા તત્વ ચિની અને એ બધી વાતો આવેલી એ લોકો તો જ્ઞાની એટલે તીર્થંકરો એના પહેલા પદ્માવતી દેવી હોય પછી એના પૂરક કાર્તિક ને ગણપતિ એ બધા પકડી પકડીને નથી પકડતા અને આ બધું મહારાષ્ટ્ર બધું સંતો પહંતો પકડી રાખેલો અને પેલો કે ભાઈ બેનર્જી ચેટર્જી બધા એ બધા એ લોકોને બધા મહંતો મહંતો પકડી રાખે સંતો મહંતો અને બધું નોર્થ તો બધું એ બધું ગિલિન્ડર બધું લચ્છું બધું કેવું બધું જબરજસ્ત બહુ પુણ્યભૂમિ એટલે આ ગુજરાતી જે માર ખાઈને સમજી શકે છે જ્ઞાન બેન બધું ગુજરાતીઓ સમજે અને મોક્ષે જબરજસ્ત માર્ગ કહીને ગયેલા એટલે તો બધું ક્રોધ માન માયા બધું બધું ડેવલપ થયેલું હજુ માર્ગ થશે ને પછી હિન્દુસ્તાનમાં આ બાજુ ગુજરાત તરફ આવશે ગુજરાતી પ્રજા તો બહુ બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાળી મારવાડી બારવાડી ખરી પણ એ બધું એ બહુ નોર્મલ ચડી ગયેલું અહંકાર ડિસ્ટર્બ કરે છે પ્રકૃતિ બુદ્ધિ પ્રકૃતિ ડિસ્ટર્બ કરે છે એટલે આપણે એ બુદ્ધિ ને અહંકાર ને ઓગાળવા માટે 5 આજ્ઞા વાપરીએ છીએ એટલે બુદ્ધિ બતાડે હું ઊંધું થયું આપણે કદાચ વ્યવસ્થિત છે સમજે છું એના મનમાં કે ના આપણો હિસાબ છે ભાઈ પાછો કરો આવું કેમ બોલી કદાચ રેકોર્ડ વાગે છે બુદ્ધિ જેટલું ભૂવામ કરે એટલું આપણે ધ્યાનથી સોલ્યુશન બતાડીએ છીએ બુદ્ધિ નું સોલ્યુશન આવ્યું એટલે પ્રકૃતિ સહજ થઈ જાય એટલે એક તો બોલું આ ભાઈ બુદ્ધિ બતાડે આપણને કે આવું ને આવું બોલ બોલ કરે છે રોજ જ ઉપાધિ કરાવે છે આજ તો સાંજે આવે એટલે બરોબર વાત છે બરોબર સંભળાવી પડશે બુદ્ધિ બતાડે દોષિત બતાડે સામાન્ય તો આપણે કે ના એનો દોષ નથી એવું બોલતા નથી એ શુદ્ધાત્મા છે આ તો રેકોર્ડ બોલે છે આપણો હિસાબ છે એટલે મેં બુદ્ધિને સમાધાન લાવીએ છીએ આપણે અને સાચું સમાધાન છે એટલે એને બેસી પણ જાય છે સી એક થીગડા નથી એ સાચું સમાધાન છે આમ તે તોય પાછી કુદાકુદ કરે એટલે પાછું કઈક પાડવું પડે ટાળો પણ બહુ નથી કરતી બુદ્ધિ સામાન દોષી થાય બસ આવું કેમ મને મારી જોડે કેમ આવું કર્યું અપમાન મારું કેમ કર્યું આપણે આ તો આપણને ઓળખતા જ નથી હું તો શુદ્ધ આત્મા છું જે પેલો કડવો લાડવો મોકલેલો તો પાછો આવ્યો એક ઓછો થયો સારું થયું કામ અનુભવ થાય ને એના અંદર સ્થિરતા નો અનુભવ થાય આત્માનો અને આ બધું ખોરાક બોરાક જાય બધી ચંચળતા ઓછી થાય એટલે એક જાતનો ફાયદો થાય વર્ષે એકાદ વખત કરાય એવું નહીં ખોરાક ના નાખે એટલે બધું ટાળું પડી જાય અંદર 5 ઇન્દ્રિયો બધું જવા દવા બધું નાખતું હોય ને ખા ખા કરવાનું બધી વૃત્તિઓ બધી મોડી પડી જાય
એટલે બધું શાંત થાય ને, એટલે મને આત્માનો સ્વાદ આવે થોડો. પણ મારે તો ઊંધું લાગે છે, તો કે જે જાગૃતિ વધે ને, તો એવું ઘણા ને લાગતું હશે, પણ ઈટ ડઝન્ટ હેપન ટુ મી. મને તો એટલું બધું એમ લાગે કે જાણે સાવ સુસ્ત થઈ ગયા છીએ, શરીર સુસાય ને, એવું તો ના થાય. શરીર નસો ખેંચાય બધું થાય? ના ના, નસો બસો કાઈ નહીં, સુસ્તી તો લાગે થોડી, પણ જ્યારે એક્ટિવ ના લાગે. એટલે એ જે બધે પ્રકૃતિને માફક આવે એવું કરવું આપણે. એ ગળાની અમુક પ્રકૃતિ હોય ને, તેને ઓલ્ટન ડોઝિંગ થાય, ખાય નહીં તો ઘૂંઘ ઘેન ચડે એવું બને તમારે? હા, બહુ ઊંઘ આવે. હા, એટલે વાયુ પ્રકૃતિ હોય તેને ઊંઘ બહુ આવે. જે દિવસ ન ખાધું હોય એ દિવસે તો બહુ જ ઊંઘ આવે. હા, એ ભૂખ્યા પેટે એટલે થોડો મમરાન ફાંકો મારે ને ચેવડાનો, પછી ઉડી જાય. એ વાયુ થાય છે અંદર, એટલે પછી આમ ઘેન ચડાવે. અમુક પ્રકૃતિ રાત્રે 11 વાગે સાંજે 4:30 ખાઈ ગયા હોય, 4:30-5 વાગે જમ્યા હોય, અને પછી રાત્રે એમ લાગે 7 વાગે બધા જમતા, એટલે કઈ ભૂખ નથી, નથી ખાવું, જવા દો ને, એટલે આપણે બંધ કરી દીધું જમવાનું. અને બધા જમીન પરવારી સુઈ ગયા, આપણે 10 વાગે આપણું પેટ ખાલી થાય, પછી તો ઊંઘ જ ના આવે. 11 વાગે ઊંઘ આવે, 12 વાગે ઊંઘ આવે, 2 વાગે ઊંઘ ના આવે, પછી મારે નહીં તો પગને આળસ આવતી હોય ને, જવા દે હમણાં ઊંઘ આવશે, ક્યાં જવું ખાવા માટે, ઊંઘ જ ના આવે. પછી એની માટે પછી 1.5-2 વાગે ઊંઘ આવી જાય, પછી 2-2 વાગે થાકી જાય. તાજા શાકભાજી બહાર જવાનું પણ ના આવે, ચિતકારી માં કેમો છે એના કરતા જરા અંદર તો થોડું જાણે કે હમણાં તો આવવાનું છે 8 કલાક પછી, એટલે પછી બહુ પકડે નઈ બરોબર. પેલું 24 એટલે શું, 7-8 કલાક પછી 2-3 ઘંટ વાગે આવું છે, પછી મળે જ નહીં ને, એટલે પછી બધા ચૂપ થઈ જાય, અંદર શાંત બેસી રહે. પછી એનો પ્રોગ્રેસ થાય છે કે પછી શું થાય, એટલે જઠરાગ્નિ બધું ચાલુ તો થાય, એટલે બાળે શું કચરો બળે, એ કચરો બળે ને તો બધું એ થાય, પ્લસ પછી ખાધું ના હોય ને એટલે વૃત્તિઓ બધી ઢીલી પડી જાય. અને પછી શુદ્ધ આત્મા છે તો શુદ્ધ આત્માનો બધો સ્વાદ આવે પછી. એટલે કરવું હોય તો કરવું, નહીં તો આપણા અંદર ના ઉપયોગ માં રહેવાનું છે, આપણા મનમાં શું શું વિચાર આવે છે, વાણી ચિત ક્યાં ક્યાં જાય છે, શું શું આ બધું શરીર ને શું શું થાય છે, એ કોને થાય છે બધું જાણ્યા જ કરવાનું, એના આત્મ ઉપયોગ. નિશ્ચય હોવો જોઈએ. મને તો જ્ઞાન વિધિમાં ઊંઘ આવી જાય છે, પણ ઊંઘ કેવી રીતના આવે?
બોલતી હોય પણ બેભાન થઈ ગયા હોય ને અંદર એવું લાગે પછી મેં વેક અપ તો મોટું બોલતું હોય એ તમને લાગે એ તો પછી આમ થોડું ચાલુ થયું હોય અનંત જ્ઞાન સંભળાતું હોય પછી પછી આપણે લાગે આપણે જાગીએ છીએ ને તે શુદ્ધાત્મા છું વિશુદ્ધાત્મા છું ઠેઠ પછી અનંત જ્ઞાન ત્યાંથી ચોખ્ખું ખાઈ ગયું હોય પછી ખબર ના પડે એટલે બધું ઊંઘ આવી જતી હોય તો થોડું ચા પીને મોડું મોડું જોઈને કઈ પણ નક્કી કરો કે આજે ઊંઘવું જ નથી એવું નક્કી કરી પછી એટલે ફેરફાર થાય એક બેન તો ઊભા જ રહ્યા આખી સામાયિક માં ઉભી જ રહ્યા આખી એટલે વખત ના ને કે કોકડી પર પડી જઈશ તો મને થયું નહી અત્યારે મારા 7 વાગ્યા હશે પછી અત્યારે મારા કરતા પહેલા 3 વાગ્યા હશે 7 કલાક પાછળ થાક જ લાગે ને પછી ઊંઘ જ આવે એમ કરતા કરતા પછી ચાલુ થઈ જાય તમે પછી તમને ઇન્ડિયા આવો બપોરે ઊંઘાવા માટે તો ઊંઘવાનું જ નહીં અને રાત્રે બધાની સાથે 11:30 વાગે સુવો એટલે પછી નોર્મલ લંડન થી અહીંયા આવ્યા અહીંથી 3 કલાક પછી એલે જઈએ એક દાડો 9 વાગે જમવાનું એક દાડો બપોરે 3 વાગે જમવાનું બીજો ટીમ પર પાછું કે દાદા ખબર છે પ્રોબ્લેમ એ લોકો ને આપણે તો બધા મહત્વ બધાને કે કે રોજ શિખંડ જ હોય ત્યાં છે ત્યાં શિખંડ કરી મગ્ન ફોઈડા એ સેમ ખાવાનું હોય વર્તમાનમાં રહેવાનું એટલે ખબર ના ભૂતકાળ ગઈકાલ શું આવ્યો આપણે બીજા મહાત્માઓ જે આવતો હોય ને આજે સત્સંગ રેગ્યુલર સત્સંગ થાય છે ને એટલે બધી જગ્યાએ હવે તો ખીચડી ચાલુ કરી દીધી જેના ઘરે હોય ત્યાં ખીચડી બનાવી નાખવાની ખીચડીમાં કુકરમાં ખીચડી થઈ જાય ખીચડી અને શાક ખીચડી કાઢી બસ ધેટ્સ ઇટ ઘેર જઈને ખુલી જવાનું ના પણ બહુ વેરાયટી બનાવે છે ને તો પછી કોક ને વેરાયટી મજા આવે પછી આપણ ના બનાવવું હોય પછી એ તમને લાગે પણ બેનોનો મય સહાય થયા જ કરે તો હું તો બનાવી શકતી નથી મારે શું કામ રાખવાનું પણ એવું હવે અહીંયા નથી રહ્યું હવે જેને જે બનાવવું હોય તે જ બનાવે છે એટલે નોબડી માઇન્ડ્સ ઇવન બસ તો એ બરાબર છે એવું હોવું જોઈએ જો એવું ના રહેતું હોય તો પછી મુશ્કેલ ઘણા લોકો નથી રાખી શકતા સત્સંગ હું બનાવતી નથી આટલું બધું સરસ એટલે મારે સી રીતે રખાય જે ના રાખે બિચારા એ તો અમે ઇન્ડિયામાં જોયેલું બધે ઘણી જગ્યાએ જોયેલું એટલે અમે જ પછી બધાનું ફરજિયાત ખીચડી બનાવવાનું તમારે નથી કશું રાખશો જ નહીં જમવાનું
ઉકાળો બનાવીને આપી દેવાનો બધાને ચાય ને કોફી ને તો ભાઈ ત્રણ આઈટમ બનાવી પડે એટલે ઉકાળો જ બનાવીને આપી દેવાનો હા તો અપાય ને તો વાંધો એક બેન તો 12 આઈટમ બનાવે બીજી બેન 10 આઈટમ બનાવે તો પેલી રીતે હું 14 આઈટમ બનાવું પછી બીજી ચાર જણા તો બનાવી જ ના શકે એટલે એ લોકો જોબ હોય ધણી જોબ પર જાય પોતે જોબ પર આવે પછી એને ઘરે સત્સંગ રખાય જ નહીં એટલે એ લોકો આ રાખે જ નહીં સત્સંગ એટલે કે અમારે દર વખતે રાખે એટલે પેલી ત્રણ જણી મન બગડ્યા કરે એટલે પછી ધીમે ધીમે પડી ભાગ્યો સત્સંગ જ બંધ થઈ ગયો જેમ બે ત્રણ મહિના ઊંચો આવે પછી બંધ થઈ ગયો અમે આવીએ ત્યારે પછી ફોર્સમાં બધા આવે સત્સંગ રાખીશું ભરતીને પછી ઓટ આવે પછી સમજણ પડી ગઈ શું કામ પછી બધી ફાઇન્ડ આઉટ કર્યું કે આ રસોઈ બનાવવાની બધી મુશ્કેલી પડે છે ને એટલે નથી રાખી શકતા બધાની ઈચ્છા કે રાખવો છે પ્રોગ્રામ પછી નક્કી જ કર્યું ભાઈ એક જ આઈટમ રાખવાની ખીચડી ને ચાલ ખીચડી ને કઢી બસ દેટ્સ ઇટ બીજું કશું જ નહીં બનાવવાનું એટલે આજે ધમધોકાર બોલો છેલ્લા 3 વર્ષથી નોન સ્ટોપ સત્સંગ રહ્યો છે અને પેલા 92માં પડી ભાંગ્યો 93માં પડી ભાંગ્યો 94માં ચાલુ થયો પછી રહસ્ય હવે ચાલુ જ છે બોલો ગુલાબ જાંબુ બનાવે પછી પેલો બીજું બનાવે ત્રીજું બનાવે કેટલી આઈટમ બનાવે પછી બધાને ચા મળે એટલે બધાને મજા આવે અને પછી પેલા જોબ વાળા બે જોબ કરતા હોય ને તે બિચારા શું કરે અને આ બનાવી શકે ને પછી મનમાં ઇન્ફિરિયરિટી આવે કે આપણે તો બનાવી શકતા નથી આપણે શું કરીશું આપણે સત્સંગ ગોઠવો કે ના ગોઠવો ના ગોઠવો પછી અને પછી પેલા વધારે બનાવનાર છે એ પછી 12-20 વખત કર્યા પછી પાછા કંટાળ્યો ખરા જો દર વખતે મારે જ કર્યા કરવાનું કોઈ નહીં લેવાનું સત્સંગ કોઈને પડી જ નથી સત્સંગ મારે જ બધું કરવું અને પાછો અહંકાર ઉભો થાય એટલે આવું એટલે ખરેખર સિસ્ટમ જ ઉડાડી દેવાની અમે આ વખતે બધું બોમ્બે ઇન્ડિયામાં કે અમદાવાદમાં કહેતા હતા કે આપણે બધા ઘેર ઘેર ગુરુવાર સત્સંગ રાખીએ તો ભાઈ હવે અમે આવ્યા પછી રાખીશું બસ જમવાનું બધારે થોડો 2 કલાક સત્સંગ પછી બધાને જમાડવાના અને પછી છૂટા બધું જમાડવાનો સિસ્ટમ જ બંધ કરો તો જ રાખવાનો પછી અમારી ચર્ચા આના આના થઈ એટલે બધું નિર્ભય તો નીકળી ગયેલા બધું હવે અમે આવીએ ને પછી પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું ઘેર ઘેર સત્સંગ રાખવાનો અને સિસ્ટમ રાખી તો નહીં જમવાનું તે સિસ્ટમ 8 વાગે સત્સંગમાં આવવાનું 10 વાગે છૂટા નો ફક્ત પાણી એકલું લઈશું બસ બીજું કોઈ ખાવા આ જો સ્વાધ્યાય કેટલું જબરજસ્ત વધ્યું છે કારણ એ લોકો કશું લેતા જ નથી એકલું પાણી પીએ પાણી નથી પીતા પોતાનું જ લઈને આવે છે નાસ્તા પાસ્તા અને પછી જતા રહે બોલે એ જે લોકોને આવો આવકાર આપવાનું મન થાય ધર્મ તો કશું જ નથી પણ છતાં એ પકડે છે બધા અને એ પ્યોરિટી રહી ને આમાં આપણે કેટલા જણે આ તો ધીસ ઇઝ વન્ડર કે આમાં દાદાના સત્યમાં નથી કહેતા કે મહાત્માને જમાડો તો તમારે કે હા જમાડો પણ આમાં શું છે પાછું આપણે લઈને ના બેસી ગયા હોય ને કે આપણે મહાત્માને ફાઇન રીતે જમાડીએ એ તો જમાડે છે પણ આમાં જમાડે છે પણ આમાં શું છે બધાની સિચ્યુએશન સરખી નથી હોતી હા એ તો તમે જમાડે તો રાખો ને કે ભાઈ અમારે ત્યાં આ રવિવારે પ્રોગ્રામ છે મારો બર્થડે છે તે દિવસે જમાડો બધાને લોકોને શું આ રેગ્યુલર સત્સંગના નિમિત્તે નહીં રાખતા અહીંયા તો કેટલી વખતે આપણે અનાઉન્સ કર્યું છે પણ તો ચાર શાક ને તમે જોશો ને પછી અમુક નથી રાખી શકતા એનો પ્રોબ્લેમ છે અને દીપક બીજું શું થાય કે આનો જેને રાખો જ રાખો પણ પછી શું થાય છે કે કે આપણે ખાઈ લીધું પછી સત્સંગ ચાલુ કરવાના બધા રાજ હોતા ત્યારે લોકો બધા એટલું બધું બેસે ના તે કારણ એમાં લોકો રાજ હોતા એટલે મારા સત્સંગનો ટાઈમ જતો બગડે છે ઉઘાડું બગડે છે આજે નવરા હોય ને એ લોકો કરતા હોય છે બધું બીજા બધા નથી કરી શકતા I really feel like that try પછી કોઈને બહુ એક દિવસ બીજા બધા 7 વાગે આવીશ
અમાર ત્યાં સત્સંગ છો બે કલાક વહેલી આવી શકીસ, બિચારે બે જ કલાક વહેલા આવે, શું બનાવે ને શું ના બનાવે, અને એનો પ્રોબ્લેમ આવે જ છે, આવે જ છે, એમાં બે મત નહીં. અને પેલા વધારે બનાવનારા અકળાયા કરતા છે, એ મેં જોયેલું, કોઈ હેલ્પ માં આવે નહીં એ બોલે ને, અરે તો આમ થઈ જાય તેમ થઈ જાય, એટલે રાત્રે તો મારે બે વાગી જાય, ત્રણ વાગી જાય, વાગે જ ને, શું કામ પહોળું થાવ છો. અને ઉલ્લાસ હોય છે અલબત્ત, પણ આ શું લોંગ ટાઈમ, જો લોંગ ટાઈમ કરવું હોય ને, એ વર્ષો ના વર્ષો ટકાવ હોય તો આ સિસ્ટમ છે. જો દાદા પુસ્તકો ને આપણે સિસ્ટમ ગોઠવી, હવે જો આખી બહુ લાંબુ ચાલશે, અત્યાર સુધી આ નભી જ નતું શકતું, આટલું 25-25 વર્ષથી પેલો સત્સંગના પુસ્તકો પબ્લિક ને પહોંચાડી શકતા નતા, ઓછું આવતું જ નતું ને, કારણ ડોનેશન નહીં લેવાનું, અરે કોસ્ટ નહીં લેવાની, ડોનેશન માંગે ને કોસ્ટ ના માંગે. પેલા શું કે તમે મારી પાસે 10 રૂપિયાની ચોપડી 10 રૂપિયા લો અને મને આપો, તો કે ના અપાય, ડોનેશન આપો 5 રૂપિયા 25 રૂપિયા 500 રૂપિયા. ડોનેશન માણસ આપે કે ના આપે, એ કરતા ડોનેશન જ છે ને, 10 રૂપિયાનું ડોનેશન લઈએ છીએ અમે, એક ચોપડી લઈ જાઓ 10 રૂપિયા, જાડી લેશો તો 20 રૂપિયા, બોલો સરસ સિસ્ટમ થઈ ગઈ ને. અને મૂલ્ય હવે હવે ફ્રીલી બધા લોકો, તમારે 10 જોતી 10 માંગી શકો, 25 જોતી 25 લઈ શકો, પેલું ડોનેશનમાં તો 25 માંગો ને, તો આમ જોઈએ શું કરીશ આટલી બધી, 5 લઈ જાઓ, એટલે પબ્લિક ને પહોંચી જ નતું શકતો. એટલે આ સાચી રીત જ આ છે બધી. હવે આ શિબિર હોય છે ને, અમે ખોરાક કેટલો સિમ્પ્લિફાઈડ કરીએ છીએ, એ તો શિબિર તો 2-2-3-3 લાખથી પૂરી જ ના થાય. આ તો ખીચડી શાક, ભાખરી શાક, રોટલો ને શાક, પુલાવ ને કઢી, ચણા ને છોલે પૂરી, બસ 8 દિવસમાં 8 મેનુ તમે જુઓ ને, સાધન સીધા ખાઈ નિરાતે વાતો ચિત્તો થાય, ઊંઘે ના આવે. ફોટા થોડાક છે એ જોયા, પણ તમે એ પથ્થર આખો ને આખો જ મળ્યો ને, આખો મળ્યો, ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. અને કેટલા 15 લાખ ને 20 લાખ એ મળશે તો આપીશું, પછી એવું દાદાગીરી, અને મળે તો એટલું બધું કોસ્ટલી થાય, આપણે તો પોસાય નહીં. જયપુરમાં બધું આમ તપાસ કરતા કરતા પેલો આપણો કારીગરો ખરા ને, એમાં એક કે ઈધર બહુ ખાણ છે અહીંયા, એ પેલો આપણો ભાઈ હતો, તો કે ચાલો જોઈ આવીએ. સંજય નો ફોન છે, આપણે વાત કરવાની છે. એ નિમિત છે બિચારા, આપણો હિસાબ હોય એ ભગવાન પછી ઠોકર વાગે, કે છે મને ઠોકર લોહી કાઢ્યો, કે છે આખો નખ ઉખેડી નાખ્યો, બહુ લોહી નીકળ્યું, ઠોકર વાગ તો ખરો જ નડ્યો, તો જ આપણને વાગીએ છે આ ખરો નહીં. એ બુદ્ધિ દ્રષ્ટિ એવું બતાડે, ઊંધું બતાડે. એ ઠોકર ને પૂછીએ તો કોની પાસે ન્યાય કરવા જાય, એ ઠોકર શું કે હું આખો દાડો અહીંયા થી એક હું અથડાય, લે આપણે અથડાયા કે આપણે વાગી, આપણી બુદ્ધિ એ બતાડે કે એ મને વાગે છે, મને ત્રાસ આપે છે, એ ભલે સમાધિ રાખીએ છીએ દિવસ છે. નિમિત્ત કહેવાય, નિમિત્ત ઠોકર નિર્દોષ છે, એવું કહે છે ને, આખું જગત નિર્દોષ છે. ગમે તેટલું કોઈ ખરાબ બોલતો હોય, ઊંધું કામ કરતો હોય, ચોરીઓ કરતો હોય, લબાડીઓ કરતો હોય, આપણા પૈસા થઈ ગયો તોય નિર્દોષ છે. અને મહાવીર ભગવાન નો કાયદો કેવો હતો, એક માણસ ગાળો ભાંડતો હોય બરોબર ની, અને એક માણસ લાકડી થી મારે, કયો સારો કહે? ગાળો ભાંડવા વાળો સારો, કોઈ લાકડી થી મારતો તો નથી, લાકડી થી મારતો તો ભાંડી જાય આપણો. હા ચાર વડા, અરે મહિનો કદાચ પોતાની મિનિટ પડે, ગાળો ભાંડે તો આપણે સામ થયું, પછી એને ઘેર આપણે ઘેર એ ગાળો ભાંડે, એ કરતા લાકડી મારે, એમાં સારો કોણ? ગાળો ભાંડતો હોય ને એ સારો જ કહેવાય ને, કમ્પેરેટિવ રિલેટિવ કરેક્ટ છે બોલો. આમ તો બે સારા નહીં, પણ છતાં બે તમે ચોઈસ, એક તમે 3 લાકડી મારી છે, 3 ગાળો ભાંડી છે, તો તમે શું સ્વીકારો? એ તું બોલી જા ને, વાંધો નહીં, પછી દેખ લેંગે, પણ મારીશ ને. હા એક પગ કાપી નાખે ને એક લાકડી મારે, એમાં કયો ફરક?
કે મારે એ હારો કાપી નાખે છે સર કાપી નાખે તો આખી જિંદગી પર જતો રહે મારો કમ્પેરિઝન સમજે એટલે હંમેશા આવું કમ્પેરિઝન જોવું છે આ બુદ્ધિને સમાધાન જોઈએ છે બુદ્ધિ કોણ હે ઉપાધિ કરાર છે પણ ભાઈ હા એની કરતા આપણને કશું ઝેર નાખી દે એની કરતા તો ઓછું છે એમ કમ્પેરિટિવ બુદ્ધિ એટલી બધી પણ બુદ્ધિથી પણ સમાધાન થાય છે ઉપકારી દાદા કહે છે ને ઉપકારી માનજો તો આપણી બુદ્ધિ શાંત થશે એટલે ઉપકારી જ માનો ઉપાધિ કરાવે એ તો આપણને મોક્ષે કોણ ધકેલ છે સંસારનો મોહમાં ઊંડા ઉતરી જઈએ એટલે આ ઉપાધિઓ કરાવે તો મોક્ષ થાય જાગ્રત મોક્ષે જવું છે હવે છૂટવું છે હવે આ ઉપાધિ પોષાતી નથી એટલે ઉપકારી છે અંદર ખાંડ ઉપકારી માનવાના ઉપકાર ઘણો ઘણો લાખ લાખ ઉપકાર કે ફાયદો કરાવે છે વ્યવહારમાં આપણે જે બોલવું પડે તે બોલવાનું પણ અંદર ખાને સમજી અંદરના ફાયદા વાળા છે કામ લાગે એવા છે એ તો કોણ ધકેલે આપણને આપણે મોક્ષે જવા જઈ એવા છીએ કે લાલચ ને મોહમાં જ પડી રહે તો કે આ તો મોહ બહુ ઉતારી નાખે એટલે બધા ઉપકારી છે બધા હું તો શુદ્ધાત્મા થયા બધાને શુદ્ધાત્મા જોવાનું આ ઘડે જવાનું બચ્ચલાની ટપાલ આ તો બચ્ચલાની કહેવાય તમારી ટપાલ છે જુઓ તમે શું લાગે છે અને બાવા તો બચ્ચલાલ થી બાવાને તો એથી છૂટો પડે કે બચ્ચલાલ માં તું શું કામ માથાકોટ માથે લે છે તું અમારા જોડે આવતો રહે બાવા છૂટો પાડવાનો ને પકડ દાસી હા ત્યાં સુધી રાખવાનું છૂટું દાદાને લોકો કે અકર્મીનો નવો માર્ગ સ્થાપ્યો તમારી વાત સાચી છે અકર્મી નો જ માર્ગ છે કર્મ ના બંધાય એવા લોકો માર્ગ છે અકર્મી શબ્દ મૂકે તો લોકો એમ કે આને ખરાબ શબ્દ બોલો અને દુઃખી થઈ જશે લોકો મેં તારે જે લખવું તે લખ ને હું તો મારી દ્રષ્ટિથી જોવા છું ચશ્મા પહેરી હા લાખો નેગેટિવ માં એક પોઝિટિવ શોધી કાઢે દાદા અકર્મી નો માર્ગ એટલે અકર્મી કર્મ ના બંધાય એવો જ માર્ગ છે પેલેથી ઓછી છે આ પટેલ તો ઓળખું કે નાનો તો ત્યારથી ઓછી જ છે પછી નિરાશ થઈ જાય દરેક ને અક્કલ હોય તમે કહો નહીં તમે અત્યારે કહીએ કે ભાઈ આ આ મોટું કન્સ્ટ્રક્શન માં આટલો પ્રોબ્લેમ આવે છે શું કરીશું તમે શું કહો એ લાઈન નું શીખ્યો નથી અકલ ના કામ કરે ના ભાઈ નહીં એટલે એવી કેટલી બાબત હોય દુનિયામાં કે આપણી અકલ કામ જ ન કરતી હોય હા પાંચ સાત દસ બાબત હોય આપણી પાસે નોલેજેબલ બીજી બધી લાખો બાબત માં કલ કામ અકલ છે તો આપણે બધામાં સપને બગું છે કે ના સપને અકલ નહીં જા આઈ જાઓ લેકિન તમે આવા છો ત્યાં તો કઈ પહેલેથી એવી છે તમારી એમ સાચું છે હું ઓળખું આને બચલા ને એવું કહો ને તો પેલો વિચાર કરતો થઈ ગયો આઠ માણસ ને કઈ જુદી જાતનું બોલે છે દાદા છે ને પેલું પેલા તો લોકો લગ્ન માં જવું પડે ને દાદાજી તો પેલા વ્યવહાર માં હતા ને તે બધા લોકો ભત્રીજા દીકરા લગ્ન થાય એટલે બધા ભત્રીજાઓ ભેગા થાય લગ્ન માં કાકા તમે આગળ બેસો કાકા આગળ
પછી કોઈ આયા ને એટલે એમ કે તરે કશો ને બીજા ને પૈસા ઉપાધિ લાગી આગળ બેઠાની પછી ત્રીજા આયા એટલે બેવડે કશો કે તમે જરા કશો ને આગળ બેસો એટલે પાંચમા છઠ્ઠો નંબર આવે એટલે સમજી ગયા કે આગળ બેસવા જેવું નહીં કસે ઉઠાડો કસેડો ઉઠાડો કસેડો એટલે પછી પછી સમજી જતા એટલે પછી લગ્નમાં જાય ને તો આમ પાછળની સીટમાં બેસી રહ્યા સિગરેટ બિગરેટ પીતા તે જાય એટલે સિગરેટો પીએ તો તે દાળ જોતા થાય બેઠા પછી જોયા કરે કયો ઘડા નંબર લાગે છે રેસ કોર્સ ક્યાં ને બધા દોડતા આગળ ખુશ થઈ ગયા ને કે વાહ આપણને આટલું બધું રિસ્પેક્ટ તો પછી ખસેડે ને તો બધું એટલી ઉપાધિ લાગે ખસેડે ને ક્યાં સંસાર રહેવા એટલે પોતે પછી આગળ બેસતા જ નતા તે કહું છેલ્લે પાટલે બેસું એટલે કોઈ સ્પર્ધા નહીં છે સ્પર્ધામાં આવીએ તો ઉપાધિ કે છે તમારા કરતા મારું સારું તમારું સર્વસ્વ સારું થઈ ગયું એટલે મારું તો બધું કાચું છે એ સ્પર્ધામાં બેઠા તો પછી બળતરા શરૂ થાય પછી બધા દોડે દોડે આપણો નંબર આવે નહીં પાછા નહીં બાર બળા દોડતા તો કોનો પહેલો નંબર હોય બારમાં બારે તો આપે નહીં ત્રણ હોય પહેલો બીજો ત્રીજો બાકીના નવ જણા તો આપી મળે એટલું દોડે હું શુદ્ધાત્મા છું તેથી પેલું કહે છે ને સ્પર્ધા માત્ર શાશ્વત નીકળીએ કે છે એમાં શાશ્વત માં ખરેખર સ્પર્ધા હોતી નથી અને રિલેટિવ માં તો સ્પર્ધા ઉભી થાય ને ઉપાધિ તોફાન સારું છે ખરાબ છે વધારે આવડે ઓછી આવડે કરવાનું નકલવાનું અખાત છે બધા એટલે રિલેટિવમાં લઘુત્તમ કહી દીધું રિલેટિવમાં લઘુત્તમ થઈ જાઓ એટલે એની મેળે રિયલમાં ગુરુત્તમ આવીને પૂર્યું છે અને રિલેટિવમાં તપાસ કરવાનું આ વ્યવહાર કોને અડે છે કે રિલેટિવને રિલેટિવ આપણે છીએ નહીં રાજા ભરતરીનો ગમે તેટલો નાટક ભજવતો હોય લક્ષ્મણજી હું ભરતરી છું જ નહીં ભરતરી છું જ નહીં તો લક્ષ્મી છે તરવાળો જ છું 100% ખાતરી હોય એક સેકન્ડ ભૂલે નહીં તો નાટક પૂરો કરે ને બહાર નીકળે ને તો એ લક્ષ્મણ છે કે આ નાટક પૂરો થયો તો લક્ષ્મી છે તરવાળો ગયા જેમ ખીચડી ખાવાની એવું આપણે અહીંથી આ શુદ્ધાત્મા મહાવેદિક ક્ષેત્રે ત્યાંથી મોક્ષે જતા રહ્યું બસ કાયા વિરંગામ હોય ને એવું ભાઈ મહાવેદિક ક્ષેત્રે પછી મોક્ષે આપણે એટલું જ ધ્યેય એટલું જ લાવશું કે આ તો બધા કર્મોના હિસાબ પૂરા કરવા માટે બેઠા છીએ આપણે જેટલા આવે સંયોગને બોલાવે જવા જરૂર નથી સંયોગ આયા કરે સંઘ આવે ને ચાલે સ્વભાવ નિકાલે કરવાની વસ્તુ નથી સંભાવ રાખ્યો એટલે પેલું આવી સંયોગો તો યોગી સ્વભાવના છે એની મેળે જઈ જ રહ્યા છે સંયોગન ખસેડવાની જરૂર નથી ને ટાઈમ બાકી એટલે રિઓ થઈને જ ઉપર જવા છે જય સચિદાનંદ ચાલે જમવાનું માટે બધું અરે પાડવાનું બ્રેક પાડવાનું બધા જ પાડવાનું સાજે પણ બેઠા હશે ઢીલે બ્રેક પાડવાનું જય સચિદાનંદ ભાઈ કેમ છો? હ
બધા જ છોકરા બધા રહી ગયા હતા એ બધા નહીં આવ્યા પ્રસાદ લેવા ગયો આવશે પાછા સરસ્વતી પાછળ નમો વિત્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વત્સાયાણમ નમો લોયે સવ સાહુણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચન મુકારો સવ પાવક પણાસણો મંગલાણં ચ સવેસીમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ છોકરાઓને બહુ નહીં ઓળખે પેલા કોટક માં વધારે બાળકો પેલા પ્રતિષ્ઠા દાદા પાસે કરાવી હતી પછી અંતસ્કરણ સ્થિર થઈ જાય છે. સતનો સંગ છે ને પછી
પછી જ્ઞાન લેશો એટલે તમને બહાર ઉભા થાય ને પછી ત્યાં ત્યાં મીથી જ તમને જોવા મળી જશે. હવે તમારો આત્મા પછી તમારો પરમ ગુરુ. અત્યારે તો આપણે બહાર પછી એને જ ગુરુ સમજીએ છીએ કે કોઈ આપણને અસ્તુ બતાડે આપણને ગાય. વાત સાચી છે, જે કઈ આપણને રસ્તો બતાડે આપણે ગાઈડ કહેવાય, ગુરુ કહેવાય. પણ એ ગુરુ ક્યાં સુધી આપણી સાથે હોય? થોડી વાર પછી એમ નહીં કહે ને આપણે આપણા કે પછી આપણે જે કરવું એ કરીએ. આપણે પાછા સીધા ચાલીએ એવા થોડા જ. દાદા કે આ ગુરુ ચાલે એવા નથી આ કાળના લોકો ને. એટલે એમને ઉડાડી દીધું કે છે કે તમારે નહીં તમારો આત્મા જાગૃત કરી આપીએ. તમારો જાગૃત થયેલો આત્મા એ તમારો પરમ ગુરુ. પરમ ગુરુ એટલે છેલ્લામાં છે, એથી આગળ કોઈ ગુરુ જ ના કહેવાય. એટલે પછી મહીથી એ તમને રસ્તો બતાડ્યા કરે. મહી જાગૃત થયા કે આ રોંગ ડિરેક્શન છે, આ રાઈટ ડિરેક્શન. પહેલા એવું કંઈ ખબર પડતી નથી શું રાઈટ ને શું રોંગ. પહેલાં તો આપણે જે કરીએ છીએ ને આપણે જે સમજીએ છીએ એ જ રાઈટ. બીજા બધા સમજે છે, કરે છે, બધું ઊંધું કરે છે, એવી માન્યતા આપણી હોય. એટલે પહેલાં ગુરુ ખરા, પણ આપણી બુદ્ધિ આપણી ગુરુ હતી. પછી જ્ઞાન મળ્યા પછી બુદ્ધિ બાજુએ બેસે છે અને આત્મા આપણો પરમ ગુરુ બને છે, જાગૃત થાય છે. પછી બીજું બધું નહીં, પણ આ શું દેખાડે કે ભાઈ આ સંસારમાં ભટકવાના રસ્તે તમે જાઓ છો અને આ આત્મા તરફના મોક્ષ તરફના રસ્તો આ બને છે. એ અંદરથી તમને ડિમાર્કેશન કરી આપે સતત. પછી તમારો આત્મા તમારી જોડે 24 કલાક હોય ને, તો ત્યાં તમે પોલ મારા જપ થાય ચાલે. પેલા ગુરુ તો ઘટી નહીં, પણ આ મહી જ 24 કલાક ત્યાં પછી તમે કયો જાઓ, છૂટકો જ નહીં તો થયા વગર. લૌકિક ગુરુ નું કામ નથી. અમુક હદ સુધી આપણે ગાઈડ કરી શકે, પણ પછી ત્યાં પછી તો ત્યાં જ આત્મજ્ઞાની એવા કે જ્ઞાની પુરુષ હોય તારા જેવા એ આપણને રસ્તો ખુલ્લો કરી આપે. ત્યારે શરીરને સરળ બને છે. પછી આ જ્ઞાન મળે છે, જ્ઞાન વિધિ પછી જ આપણો આત્મા આપણું પરમ ગુરુ બને છે. ત્યાં સુધી ગમે એટલે ગાળા લઈએ, સજા પશુ પરમ ગુરુ સજા પશુ પશુ ગુરુ તો કુકમેન માણસ માનતા હોય અને બોલ્યા કરી સજા પશુ પરમ ગુરુ. આપણા આત્માને જ પરમ ગુરુ કહે છે. આમ જાય નથી મેળવીને સમજતા બહુ આવ્યા. વર્ષો સુધી આ ખબર નથી પડતી આ સુખ છે. તો દાદા છે તો નિર્ગન કે છે કે નિર્ગન તમે એક શિષ્ય રાખી લો ને કે છે એક શિષ્ય રાખો ને. તમે કોઈ દાદા આ કઈ વાત કરો છો? શિષ્ય વિશેની વાત તો તમે તો કાંઈ કહો છો કે આપણે કોઈને શિષ્ય
અમે તો કોઈને શિષ્ય બનાવતા નથી, કોઈના ગુરુ અમે થતા નથી. અમે જ આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ અમને ઉત્પન્ન થઈ ત્યારે તો જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. દરેક જીવ માત્રને અમે ગુરુ બનાવ્યા એમ કે છે. જે બધાને જ ગુરુ બનાવી પોતે શિષ્ય પદમાં રહેતા હોય એ કઈ અવસ્થા, લઘુત્તમમાં લઘુત્તમ ગુરુ ક્યાં વાત થઈ, ગુરુ થવાની વાત જ ના રહી ને. એટલે આવું દાદા કાયમ બોલતા હોય, કોઈને ગુરુ થતા ના હોય. કોઈ ઘણા એમને કે દાદા અમારે તમને ગુરુ કરવા છે, તો દાદા કે ભાઈ અમે તો ગુરુ તમે ના, અમે કોઈના ગુરુ ના થઈએ. ગુરુ તમારા લૌકિકમાં હોય જ છે, આ તો અલૌકિક પદ છે. આત્મા અને અમને પણ આત્મા બનાવી દઈએ છીએ, બે કલાકમાં અમે નિરંતરાત્મામાં રહીએ છીએ. પછી આત્મા આત્મામાં કોણ કોનો ગુરુને કોણ કોનો શિષ્ય છે, લૌકિક માન્યતાથી પરની વાત છે. અલૌકિક આવી સમજણ બધાને આપે ત્યારે દાડો દાડા નિર્મણ કે તમે એક શિષ્ય પણ રાખો ને કે છે. પછી કે દાદા કેટલા પણ એક કામ કરો, મારી વાત તો સમજો, શું કેવા માંગુ છું. તો બહુ મોટી વાત કરી દાદા તમે તો છેલ્લામાં છેલ્લી વાત કરી. પછી દાદા સમજાવે છે કે જીવ કે છે એક ગુરુ પોતાના શિષ્ય કેટલું ધ્યાન રાખે કે છે. કાયમ એને અંદર લક્ષમાં જાય, કેમ કરીને મારું શિષ્ય ઊંચો આવે, કેમ કરીને આગળ વધે, એવું એને રાત દાડો ખ્યાલ રાખવાનો. એવું તમારા નિરૂપેનો ખ્યાલ રાખવાનો છે. તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, હવે આ નિરૂપેને કેમ કરીને ઊંચા લાવવા. ત્યારે પહેલી વાર સમજ્યું કે સર્જાત્મક સ્વરૂપ પરમ ગુરુ એટલે કોને કહેવામાં આવે છે. શબ્દો થી બધું જોવાનું, પણ આ પદ શરૂ થયું આને શિષ્ય બનાયા. પછી કાળું દોડવાનું 45 કલાક અમે ધ્યાન બરાબર રાખતા ખાઈ પોતાનો જાતનો પોતાનો પરમ ગુરુ છેલ્લાનું છેલ્લા જ્ઞાનની વાત છે. ગુરુ શિષ્યની વાત અહીંયા આગળ ક્યાં રહી, પછી બીજી વ્યક્તિની વાત જ નથી. અને એ દ્રષ્ટિ ખુલી આપે છે. અહીંયા ગુરુ શિષ્યનો વ્યવહાર જુદાપણાનો વ્યવહાર ચાલુ થઈ જાય છે. પછી આખી વાત બદલાઈ જાય છે. પછી 24 કલાક મહિલો તમને ના ચેતવ ચેતવ કરે આગળ પછી થવા જ ના દઉં તમને આગળ પછી ના થવા. બાકી લૌકિક ગુરુ તો બધે હોય, ઠેર ઠેર કરવા પડે. જેટલા જ્યાં જઈએ ત્યાં જન્મ્યા ને ત્યાંથી જ પહેલા આપણી પહેલા ગુરુ કોણ, આપણી મા, પછી બાપ, પછી બી મોટા જે હોય, પછી સ્કૂલમાં ભણવા જાય ત્યાં મોટી ગુરુ તો હોય, ટીચર હોય ને, કે એને આપણે એટલું શીખી લઈએ છીએ. આવડે ગમે એટલું કરો તો એક કોઈ મૈકળો શીખવાડનારો હોવો જોઈએ. આખો દાડો પેન પેન્સિલ લઈને રમ્યો હોય પણ એકડો ના આવે. આ ધારો કે એકડો નથી થઈ ગયો લીટો તો આ એકડો છે કોણ સમજાય.
કોણ કે ખબર કેવી પડે એટલે પાછું સ્ટેમ્પ મારી આવવા માટે જોઈએ કે આ હાઈકોર્ટ છે સર્ટિફાઈડ કરવા માટે ઓથોરિટી વાળા એની જરૂર છે એટલે સ્કૂલમાં એક ટીચર હોય પછી પાછા આપણા લોકો તો શું શીખવાડે એક વાર એ ગુરુ કર્યા પછી કર્યા બીજા ના કરાય કે છે અરે એવું નહોતું છે કે જીમ ગયા પછી એ ટીચર પકડી રાખવાના પીએચડી હતી એવું તો કઈ રીતે મને હા મને જશું જેટલો કોર્સ હોય મને શીખવાડો આટલા વર્ષનો કોર્સ છે આટલું આટલું તમારે પ્રાપ્ત કરવાનું છે અચીવ કરવાનું છે હવે તમને ટીચિંગ આપીએ છીએ પછી હું તો એક વાર ના પાસ થઈ કે એક બે વર્ષ ના પાસ થઈ પાંચ વર્ષ આ બાકી જિંદગી એનો એ જ કોર્સ એનું એ જ માસ્તર એના એ ચોપડા એનું એ જે માળા જોયું વર્ષોના વર્ષો જે જપ કરતા જે માળા કરતા હોય પાઠ કરતા હોય પૂજા કરતા હોય આટલાથી બહાર બીજું ના કરાય બીજા ગુરુ ના કરાય બીજાનું જવાય નહીં બીજાનું વંચાય નહીં બીજાનું કરાય નહીં તો પછી પ્રોગ્રેસ કેવી રીતના થાય મને તાકાત દુનિયા બધું જાણવું છે જેટલું મારાથી શક્યતા છે એટલું તું જાણ સાચું શું છે તો દોહન ક્યારે થાય એટલે હું વિશાળતામાં જાઉં સંકુચિતતામાં નહીં આત્મજ્ઞાન જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી પ્રાપ્ત કરવા માટે બધા રસ્તા તો ખોલવાના ફાંફા તો મારવાના પછી જ્ઞાન થાય મળે પછી પોતાનો ગુરુ પોતાનો આત્મા થાય પછી તમને પછી વાંધો થાય બહુ માયા મારતા મારતા પછી જઈ આવે પણ કશું ના કરો તો પછી કશું વળે નહીં કોઈ પૂછાડી હોય ત્યાં અમે ચાલે બોલી આવે શું ઉર્મી ભાઈ જેવા નહીં નહીં તો બહુ ઘર થવા ચાલે નહીં શોધમાં હોય શોધક પણ એ શોધક વૃત્તિ હોય ને મળી આવે સાચા શોધક ને મળી આવે રખડી ના પડાય કોઈ પણ એરપોર્ટ ઉપર કે કોઈ રેલવે સ્ટેશન પર કોઈ પેસેન્જરને તમે રખડી પડે જોડો ચાર નાણ તારા તમને કદાચ સુધી કેમ આપણી ઇન્ડિયામાં આખી વસ્તી હોય આખી રેલવે લાઈન ઉકળી ગઈ હોય શું વરસાદ વરસતો હોય કે એક્સિડન્ટ થયા હોય કે પાટાના પાટા ઉકળી ગયા હોય કે પછી સ્ટ્રાઇક પર લોકો ચડી ગયા હોય રેલવેવાળા તો કોઈ પેસેન્જર 12 કલાક કે 24 કલાક થી વધારે જોયો રખડતો સ્ટેશન પર પછી જ કહેવાય એમ ટ્રેન બંધ તો કે બસ પકડો ટેક્સી પકડો ના હોય તો છોટે ખટારા મેં એને પહોંચી જાય ત્યાં કેમ બધું મળી આવે છે સાધન મળી આવે છે ને તમે પહોંચી જાય ને ઘેર ઘરમાં ઘર રખડતો જોયો કે ભૂલવું પડે ગયો નથી મને કશું મળતું બધા પહોંચી જાય કેમ તો કેને ઘરે પહોંચવાની કેટલી ધગશ છે કેટલી લગની લાગેલી છે કે કેવી છે પહોંચી જાઓ જે મળે જે રસ્તે પહોંચો પહોંચો જો છે પહોંચી જાઓ તો આને પછી ખટારો ના ખટકે હા ખટારો મળી ગયો કે પહોંચ્યો કે એવી આ આત્મા પ્રાપ્ત કરવાની મોક્ષ જવાની એવી લગની લાગે તો એને બધું મળી આવે તીવ્ર લગ્ન છે તમારે એલેક્સ એરપોર્ટ જાઓ
તો એ બધા પછી જાય એક પ્લેન આવે બીજું બીજું આવે ત્રીજું એટલે સીધું ના તો વાયા વાયા પછી જાય બે ત્રણ દિન અરે કે છે ઠંડક થઈ ગઈ ફ્રીજ જેવી પ્રશ્ન તો પણ બીચ થી પૂનમ સુધી જવા વિશે કઈ કહો તો આવરણ કેવું આવે છે બધું એટલે બુદ્ધિમાં જાય છે ધ્યાનમાં આવરણ ખસે છે ને ડાયરેક્ટ આત્માનું લાઇટ આવે છે લાઇટ એટલે ફિઝિકલ લાઇટ પણ જ્ઞાન અવેરનેસ જાગૃતિ આત્મામાં જાગૃત થાય છે એટલે બીજ બીજનો ચંદ્રમા ઉગે છે અમાસ કહી અનંતકાળે અમાસ કહીશું આક્રમાને કહ્યું છે કે આમ કરતા થઈ જાય છે કેટલું બધું કરી કરી ત્યાગ કરી તપ કરી જપ કરી ધ્યાન કરી બધું કરી 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 અને છૂટકારો માટે બહુ અઘરું 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 આત્માનું જ્ઞાન થતા પછી એ ક્રમિક માર્ગ છે આક્રમાત્મા દાદાની પાસેથી ડાયરેક્ટ સંકેત કે છે સમ્યક દર્શન કે છે સમ્યક દ્રષ્ટિ કે છે આત્મદ્રષ્ટિ વિદ્યા દ્રષ્ટિ ગઈ અને આત્મદ્રષ્ટિ થઈ પછી બીજમાંથી ત્રણ ચાર પાંચ કરતા કરતા છે પૂનમ સુધી જવાનું છે પૂનમ એટલે પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન એબ્સોલ્યુટ કેવળ જ્ઞાન થાય ત્યાં જ પછી મોક્ષ થોડા વખત એટલે આ બીજનો ચંદ્રમા થાય પછી જેમ જેમ પૂનમ માટે જવા માટે પણ તમારે એના માટે કઈ બોજો રાખવાની કે વરી કરવાની પણ જરૂર હતી દાદા એ એ તો પેલા સંસારના બોજામાંથી છૂટ્યા તો બચવાના બોજો નવા બોજામાં વરખું જ રહ્યું નહીં જતું તો ફરાતો જ્ઞાની તો કે ના એવું ના હોય સીધું કરી આપ્યું પાછું સંસારે સરળ સીધું કરી આપ્યું હા સીધું તો કે શું કરવાનું એવું તો કે આ પાંચ હવેનું જીવન કઈ રીતના જીવવું જેથી કર્મો નવા બંધાય નહીં જૂના કર્મો સારી રીતે પૂરા થાય બધી ફરજો પૂરી થાય આત્મા માટે મુક્ત એના માટે દાદા એ કીધું
જ આવ્યા હોય છે. સમજ જ કર્મ, કારણ કે ક્રિયાઓ નથી કે થાય કે ના થાય, સમજાય, સમજે, સમજી લે એટલે ઓટોમેટિક પછી વર્તનામાં આવવા માંડે છે. અને ના આવે, ના પડાય તો તેઓ જસ્ટ સૂર્ય ચરે કહેવા માંગે છે. કશું દાદા કહે કે ના પડાય તો પછી મારે માફી માંગી લેવા, પ્રતિક્રમ ભૂલથી ના પડાય, શક્તિ આવજો ફરી પડાય એમ કરીને ઊંચું. ખોટ જાય છે પણ કે મૂડીમાંથી ખોટ નથી જતી, પ્રોફિટમાંથી લોસ જાય છે. ના પડાય તો આંખમાં ઓછું જતો રહેવા. આ બારું એવા ક્લિયર ના થયું થોડું, કંઈ નહીં તો પૂછી વાત. પણ મહિલો આપણો હાથમાં આવી ગયો એ હાથમાં એ ઓછો જતો રહેવાનો. એ ઉઘાડ ઉઘાડ થયો એનો એ ગમે, પછી કોઈ કંઈ કાઢે કોઈ સંજોગોમાં એ ના જાય. એટલે મોટો પ્રોફિટ તો એ થઈ ગયો આપણે. જ્યારે ઓછી પડે વધારે પડે, પાડવાની આપણી ઈચ્છા 100% હોય જોઈએ, એમાં તો કોલ એમનો કોલ ના હોય જોઈએ. પણ તેમ છતાંય ક્યાંક ના પડે તો કે ગુરુ ભયંકર ગુરુ થઈ ગયો, હવે શું થશે, જ્ઞાન ઉડી ગયું, ભૂલી ગયું કે ના. અરે તો સરળ કરે કે તમારો પાડવી છે 100% નહીં, ઠાઠ નિશ્ચય નિર્ણય મારે. પછી ના પડાય તો તમારે પ્રતિક્રમણ કરો, માફી માંગો, શક્તિ ભગવાન દાદા ભગવાન પાસે આપવા પાસે. સરળ ક્રિયા હતી, સરળ. આપણે ધારો કે આજ્ઞા ના પડે, 5 આજ્ઞાઓ ના પડે, તેથી કરીને શું થયું કે અમને બધું ઘૂંટી ગયું, મોટો ગુનો થઈ ગયો. કશું નહીં, થોડો લોસ ગયો તો લોસ છે ને, પ્રોફિટમાંથી લોસ ગયો છે. મૂડીમાંથી ઓછો ગયો છે, મૂડી તો હાથમાં એ કંઈ શું થાય, ઓછો જતો રહેવાનો. ગમે એટલું થાય આજ્ઞામાં ઓછું જતો રહે, પણ એ શું જતો રહેવાનો ના જાય. એની મેળ જ નહીં જતો, એટલે આપણે કંઈ કાઢો હોય તો નહીં જતો. પાર્ટીમાં જાય તો દિવેલ પીધેલા મોડા હોય એ ભાઈ ભાઈ ભઠ્ઠો ચાલુ છે. બહાર ગમે એટલા વાજિંત્ર વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય, સુગંધી દાળ બધું હોય, સરસ સરસ ખાવા પીવાનું, આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ફર્સ્ટ ક્લાસ હોય તો નહીં ભટ્ટો, તે આઈસ્ક્રીમ પડતો પહેલા તો વરાળ થઈ જાય. ત્યાં જાય તો ચેન જ ના પડે, કઈથી પડે. કશું બધું હોય છતાંય ઉજર માણી ના શકે, ભૂલી ના શકે. બધું સરસ કહેવાય તો એ પાછું ઘર કોઈ કહે છે, એ મોહન અહીં ક્યાં બેઠો, પાછળ કહે છે હમણાં પેલા બેર આવે છે ને બેણો આવે, પતિ ગયો ભઠ્ઠો ચાલુ થઈ ગયો. મોહન ને કહ્યું છે ને, હવે તો ભઠ્ઠા ને ક્યાં વાત છે, હવે તો આવડે ત્યારે પાછળ બી મેલ ને મથા કુછ બધાનો હું એમના ભત્રીજાઓ એમના કરતા મોટા 10-10 વર્ષ એટલે લગ્ન બગન પ્રસંગ ગમે ત્યાં એટલે અમને કાકા એટલે બધી વડીલ તરીકે આગળ બી આવ્યા. પછી એમના ભત્રીજા બધા મિલ માલિકો એવા બધા હતા,
એટલે એમને કહે કે લગ્ન હોય કે બીજું કંઈ હોય પ્રસંગ હોય કાકા એટલે હું આગળ બેહાડવા પડે એટલે એ ખુરશીમાં ફર્સ્ટ પછી પાછો મીન મારી કેટલો મોટા મોટા કમિશનર આવે કલેક્ટરો આવે બધું આવે ખરું એટલે કાકા જરા ખસો પેલા કમિશનર આવે કરતા કરતા કે પાછો જોઈ પડે મને તો બહુ મજા જતી રહી બાપરે હાથે પોષાય કે ખાલી ખુરશીમાંથી ઉછળી ઉઠાડીને ખસી ગયો પછી એ તો આવું એક વાર જોયું ત્યાંથી નક્કી કર્યું ખરો આ આ હરીફાઈમાં આપણી પગમાં નથી આ રેસ કોર્સમાં આપણે પડવું નથી કે અરે નિરાતે પાછળની સીટ પર પહેલીથી જેમ બેહવાનું આગળ બેહાડે કેમ બી હા બેહું છે અરે પાછળ જતું રહેવા નિરાતે ટેસ્ટથી કે સિગરેટ પીતા જઈએ ને આ બધાને તમાશા જોતા જોઈએ આપણને ફિલ્મ જોવા મળે રેસ કોર્સને બીજા બધાને પેલા એક ને બેહાડે પછી ઉઠાડીને બીજાને મળે તો એનું મૂળ જોવા મજા પડી જાય અમે તો આ શીખી ગયા અમારે થયો અનુભવ એના પર તો અમે શીખી ગયા કે આ રેસકોર્સમાં આપણે પડવું નથી આપણે તો ફર્સ્ટ ક્લાસ પાછળ બેસીને બધા ઘોડાઓના તમાશાના જોઈએ અનુભવનું તારણ હોય જ્ઞાની પાસે જાતો અનુભવ આપણને કામ લાગે એવી વાત તો સાચી છે ચોવીસ કલાક જ્ઞાનમાં રહેવાની ઈચ્છા હોય તો વ્યવહારમાં કેટલો સમય ગાળો આપણું જ્ઞાન અને વ્યવહાર બે હાથે જ હોય ઓછી મળે મજી જ્ઞાન રહેવાનું છે આપણે સમજણ ના પડે જુદી વસ્તુ પણ રહેવા એવું છે રહે છે કાંઈ ક્યાં હિસ્ટરમાં જ્ઞાન લીધું તે વેમથી સદતી જ્ઞાન લીધું તો ક્યાંથી રાહત મને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા ઊંઘે છે બોડીને પણ હું શુદ્ધાત્મા સવારે ઉઠી તો મોટેથી બોલતી બોલતી ઉઠી ગઈ હું શું થાય છે શું થાય પેલો દરેક વિચારે શું છે કે હું શું થાય કે આ તો કઈ ગઈ છે કે છે આવું તમે કદાચ અનુભવ આજ્ઞામાં રહેતા રહેતા પૂનમે જવાય છે શું અને આજ્ઞા માટે શું જયારે જે જ્યારે ફાયદા આવે એનું કારણ જ્ઞાન ભરે સવારથી સાંજ સુધી આજ જન્મતા હોય ને આપણે અનુભવ અનુભવની છે
અનુભવ જ થાય, આપણને જ અનુભવ થાય. આખા બ્રહ્માંડમાં તું બેન પહોંચી કેમ અત્યારે આખા બાપુમાં પહોંચે બહુ થઈ ગયું. પુલમાંથી જવાય બ્રહ્માંડમાં પછી પોતાની એક ફાઇલે મને એકને આને જોયા કરવામાં આવ્યો. આનું જે પણ ખુલ્લું થતું જાય તો પેલું બહારનું ખુલ્લું થતું જાય. અન્યોન્યતા છે શું, જેમ આપણે આજ્ઞા મળી કૃપા મળે, કૃપા મળવા આજ્ઞા મળવાનું છે. આમ ચાલી થઈ જાય. પછી એક વખત બધું ધક્કો વાગવો જોઈએ, બીજ થવી જોઈએ, બીજ થવું જોઈએ. એક ક્રમ અગ્રી વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ બીજ. અમાસ તો અનંત અવતારથી લઈને ફરતા હતા. બીજ થઈ એટલે મોટા મોટી વસ્તુ શું થઈ, અમાસ તો ગઈ. અનંત અવતારની અમાસ તો ગઈ. કોઈ રીતે કોઈ સાધનથી, કોઈ ક્રિયાથી કે કશાથી એ અમાસ ખસતી નથી. એના જ્ઞાનથી, અક્રમિક જ્ઞાનથી અમાસ કાઢી લીધી. બીજ થાય છે પહેલે ત્યાંથી બીજ શરૂઆત. પછી જેમ જેમ આજ્ઞા મારી, જેમ જેમ પાડેલી હોય સંભાવ થતો જાય, ક્લિયર થતો જાય, આગળ વધતા જઈએ. આપણને દર્શનમાં આવે કે નહીં? હા, આપણને પેલું આવે. પ્રગતિ થઈ તમારે ચોક્કસ દર્શનમાં આવવું જોઈએ ને? પોતાને જ આવે પેલું, પોતાને પેલા, કારણ કે પોતાનું જ આપવા પછી થઈ ગયો ને પરમ ગુરુ જાગૃત થઈ ગયો. બધી ખબર પડે આ કશાય થયા ને કશાય થવાની જગ્યાએ સંતા રહી. ના ખબર પડે, બધી ખબર પડે. અને એને ખૂબ નથી, હવે ઠંડક થઈ ગઈ, કશું હલતું નથી, ચાલતું નથી. આખા એક એક પર્યા બધા દેખાડે છે જ્ઞાનથી. પહેલી પોતાને ખબર, કારણ કે પોતાનો જ આત્મા થર્મોમીટર જેવો છે. બધું બતાવી આવે કરેક્ટ શું છે, ઇનકરેક્ટ શું છે. ક્રોધ, લોભ અને મોહ સંપૂર્ણ આજ જીવનમાં નાશ થશે. એ કેવું છે, આપણો અક્રમ છે ને, એટલે અક્રમમાં આ બે વસ્તુ પેલું જુદું પાડી દે છે. જ્ઞાન મળે એટલે કૌશિક અને શુદ્ધાત્મા, એટલે પછી તરત જ્ઞાન થયા પછી આપમાં આપ જ્ઞાનવિધિ પતે, પછી પાંચ આજ્ઞા પતે, પછી પહેલામાં પહેલું આ સમજાવે છે દાદા. શું તો કે હવે ક્રોધમાં માયા લો બધા જે થાય તે તમને નથી થતા કૌશિકને. તમે તો શુદ્ધાત્મા છે એટલે તમે તો બધાથી કમ્પ્લીટ છૂટા થઈ ગયા, મુક્ત થઈ ગયા. શું હા, કૌશિકનો રહ્યો છે આ બધો મનમાં. એ ભરેલો માલ છે તે ખાલી થશે, ચાર્જ થયેલું છે ડિસ્ચાર્જ થશે. એ ડિસ્ચાર્જ બંધ ના થાય છે, આ ડિસ્ચાર્જ પૂરું થાય, એ પૂર્ણ બંધ થઈ જાય, એ આવે દિવસ ટાઈમ આવે.
રસ્તો આપણને દેખાય ને આમ અમતું તેમાં તે ઓછું થતું 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 તો એના આવે તો ખબર પડે ને આપણને પહેલાં શું કેવું હતું અત્યારે કેવું છે ગ્રાફ ઓછો થવા તરફ છે એટલો આપણો અનુભવ છે ને કેટલી બધી બાબતો તો પૂરી ગયું હોય કમ્પ્લીટ દેખાય તે થાય જ નહીં કોઈ જગ્યાએ ક્યાંક થઈ જાય સ્પાર્ક પણ તેને જોર ના હોય શું ચલન ના ચાલે બહુ વિસ્તાતું ના રહે એટલે એને ડિસ્ચાર્જ કયા છે તમે ઉઈ ગયા ને એ ઉઈ ગયા પણ હવારે આપણે ઉઠ્યા તા પણ પછી યાદ ના હોય રાત્રે શું કરીને ઉભરી ગયા ચા માં ટેબલ પર જઈ લઈએ તો પેલા ચા લઈને આવે ખરા પણ આમ બધા પેલા કકડ્યા હશે છૂટતી નથી બે નંબર ની ગમે તેટલા આપણે પ્રયોગ કરીએ છોડી છોડી દઈએ આપણે આપણે એવું હોય તો લઈ જઈ સમજ લઈ જાઓ ચાલો મંજી બેન સ્વર્ગ છૂટતી નથી કે લગાવ છે તો એક માળ આપી દીધી પછી તો એ પાછા આવે છે કે યાર હવે તો તે બહેનો છે ને બહેનો લેડીઝ લેડીઝ બહેન લેડીઝ મહાત્મા સસુ બધો બહુ જરા કામ તેમ બોલે ને તે ગામમાં તારું કરશો ને હું તો નીરબેન પાછળથી રહીશું હા જોર કરવાની જગ્યા મળી ત્યારે હું તો જતી રહીશ કે હવે મારી જગ્યા છે કે પિયર જાય તો થાય ત્યારે બાબા પ્રાક્ષિક નહીં રાખે બાબા પ્રાક્ષિક તો ભાઈ ભાઈ રાક્ષિક નહીં રાખે ક્યારે તો કંઈક ગભરાવશે પારકું તો પારકું એવું તો કંઈક દૈવિક કહેશે તો ખરા તો કે સાસરે શોભે દીકરી એમ કરીને પાછી કાઢજે પણ અહીંયા તો ક્યાં મારે તો બધું જગ્યા થઈ ગઈ છે સોરી એટલે કે મંગળવાર ખાશું તો જતી રહીશ કે તમારી વારે વાર છે પરસ્પર હોવું જોઈએ મારો કહેવાનો ભાવ જે છે એક તરફી હોય તો વ્યવહાર પણ શુદ્ધ બનતો આ તો હિસાબ છે શું ગુણાનું મન છે હિસાબ ચીકણા રાગ અને દ્વેષ રાગ અને દ્વેષ થી જોઈન થયેલા હોય એટલે આપણે લાભ કહીએ તોય છૂટે ને હિસાબ પૂરો ના થાય તો કેમનું છૂટવાનું છે સમજ છે કોઈ વિરાધના છે કોઈ રાગદ્વેષ છે એક વસ્તુ થી એક જ છે પ્રકૃતિ થકી પુરુષ ના પુત્રો જોવા જોવા મળે પુરુષ ના હોય તો પ્રકૃતિ દેખાય નહીં આવું દર્શન દેખાય નહીં પુરુષ થકી બહાર આવે છે જે પ્રકૃતિ મારી સાથે અથડાય કે હું એની સાથે અથડાવું
પ્રકૃતિ જ અથડાથડ કરે છે ને, પુરુષ એક જ છે, બંનેમાં શુદ્ધાત્મા તો એક જ છે, પ્રકૃતિ જ અથડાય છે. જો એ સમજ આપણી સમજી લઈએ આપણે તો રાગદેશ ઓછા બહુ ઓછા થઈ જાય, પૂરું થઈ જાય, થાય છે પછી રાગદેશ રહે જ નહીં. પણ એ નથી થતું એ આપણે વ્યવહારમાં જોઈએ છીએ, વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે એકચ્યુઅલ પ્રેક્ટિકલિટી શું દરેકના જીવનમાં આપણે જોઈએ છીએ કે નથી થતું. કેમ વાંચવાને આપણે પોતાને ચંદ્રકાને શોધવાનો મંજુ મંજુ ને શોધવાનું હું ક્યાં પૂરી છું, હું ક્યાં પૂરું છું. સૂક્ષ્મ બધા બધા પર્યાયો બહુ સુંદર વર્ણન કર્યું છે એમાં. એક જગ્યાએ સરસ કહ્યું છે, અંધારાની ભૂલો કહે છે, અજવાળાની ભૂલો તો પકડાય અને પ્રતિક્રમણ થાય અને છૂટાય, પણ અંધારાની ભૂલો હોય છે ખબર જ ના પડે તો પછી કેમનું છૂટાય, પ્રતિક્રમણ એ કેમનું થાય, દેખાય તો થાય ના ઘર. તો કે અંધારાની ભૂલ કઈ કહેવાય, અંધારાની ભૂલ ઇલેક્ટ્રિસિટીની જેમ કામ કરે, માન નાખ્યા પણ માન ના લાગે ઇલેક્ટ્રિસિટી એટલે શું થાય એવું છે આનું કામ. ઠોકર ના વાગે કેવાય, હું આ જાણ્યું તો કે ઠોકર ના વાગે તો સમજો કે જાણ્યું કેવું તારું જ્ઞાન કશાયો ભરપૂર છે અને પાછે માને કે હું જાણું છું, ભયંકર અંધારાની ભૂલ કહેવાય છે. એમાંથી કોઈ કાઢી ના હાકે કે છે, જ્ઞાનીને અઘરું પડે છે. એટલે ત્યાં દાદાએ પહેલા પણ પહેલી કન્ડિશન કે અહીંયા આવનારાને માટે શું, તો કે પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ એમાં પહેલાં તું આવી જાય, પછી આ જ્ઞાન આપો. કે હું જાણું છું કરીને આવ્યા હોય તો મારો ઘોડો ભરેલો છે, પછી અહીંયા અમૃત લેવાની જરૂર કયો રહે, જ્ઞાની કવરત રહે તો પૂરું છલકાઈને દૂર રહી જાય, ખાલી થઈને આવે છે, ખાલી કશું જાણ સંસારનું બધું જાણ, બુદ્ધિજન્ય જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન બધું વાંચ્યું હોપરી બધું કર્યું, પણ મહી ઘર ના થયો એટલે એને સાચું જાણ્યું ના કહેવાય. ઉપરથી કે હું જાણું છું કહ્યું એટલે પછી થઈ ગયો અહંકાર કેપ્ચર, એ અંધારાની ભૂલ જડે જ નહીં કે છે. એટલે દાદાએ કહ્યું કે મેલના પહેલાં પહેલું આ પકડ કે હું કંઈ જાણતો નથી, આત્માની વાતો જાણતો નથી, જાણતો તો પછી ક્યારનો મોક્ષ ના પછી કેવો, ચિંતા ઉપાધિ રાગ દ્વેષ બધાથી મુક્ત નામ પાડવું થાય છે એટલે મને કે જાણી નથી. આજે તો આપણે દાદાનું નામ લઈએ પછી ઘણો પ્રોગ્રેસ કરીએ તો એનો એક્ઝેક્ટ આપણે તારણ કાઢવું હોય એ બીજ તો થઈ ગઈ એ ખબર છે, પૂનમ નથી થઈ એ ખબર છે,
તો આપણે ક્યાં છે કેમ નહીં ખબર પડે, એના ટેમ્પરેચર ટેમ્પરેચર છે કે રસ્તા ચોથમા કે પાંચમા અને સાતમા કે આઠમા આવે શું થાય પૂનમ આવે ત્યારે કે ચૌદસ આવે તો એ મારા દાદાજી ઉભી થઈ ગઈ, બાકી તો ઉદો આવે થોડા માર્ક પૂછા બધા શું કરું, કાર્ડ ઇન્સ્ટિંક્શન હોય તો એની વેલ્યુ પાસ થઈ ગયો એની વચ્ચે ના શું ફરક પડે, થોડા બધા પૂછા ના પાસ થતો એટલે પાસ થઈ ગયું, અને કે ડિસ્ટિંક્શન આવ્યો તો એની વેલ્યુ વચ્ચે થોડા અંતર હોય છા તો શું થયું, 60% કે 62% જડે એમ નથી, કારણ કે આપણે પાછા સીધા રહેવા નથી ને, થોડાક ચડ્યા ને પાછા પાછા ઉતરી પડીએ, ગ્રાફ ટોટલી આમ તો ચડતો જ છે, આમાં કરતો જાય પણ ચડતો જ છે, એ નહીં જાણ તું થર્મોમીટર નથી એવું કે જડે, પણ આટલું ચખાવવા પડે કે આ પ્રગતિ થઈ રહી છે, આગળ વધી રહ્યા છીએ, કશાય રાખવે સાથે ડિસ્ચાર્જ ઘણું ક્લિયર થઈ રહ્યું છે.